नमस्कार विद्यार्थी मित्रों, हूँ विक्के सर आपनु आ वीडियो में हार्दिक स्वागत करूँ छूँ। आपने खबर हे कि JEE मेन्स की परीक्षा जो कंडक्ट करे छे, ए एजेंसी नु नाम छे नेस्ट NTA। NTA एटले नेशनल टेस्टिंग एजेंसी। NTA जो एक्जाम कंडक्ट करे छे छेल्ला बे वर्ष थी, तो NTA शू करू छे कि जे एनी एप्लिकेशन छे एमां घणा बधा मॉक टेस्ट आपेल छे। मॉक टेस्ट एटले જેવું પેપર લેવાનું હોય એવી એવા બીજા પેપર જે છે પ્રેક્ટિસ પેપર આપેલ છે, તો આ મોક ટેસ્ટનું સોલ્યુશન છે એ હું ગુજરાતીમાં કરાવીશ। NTA મોક ટેસ્ટ 2020 2020 માટે જે મોક ટેસ્ટ અને બાર પાડેલ છે એના પેપર 1નું સોલ્યુશન જે છે એ હું કરાવીશ, બરાબર। ચાલો શરૂઆત કરીએ પેપર સોલ્યુશનની। પ્રશ્ન, પહેલો પ્રશ્ન, ક્વેશ્ચન 1 શું કહે છે? જો સમીકરણ ax² + bx + c = 0 અને બી જો m જેમ n ગુણોત્તરમાં હોય તો નીચેમાંથી કયા ઓપ્શન સાચા થઈ? શું કીધું છે? સમીકરણ આપેલ છે એના બી જે છે કયા ગુણોત્તરમાં છે? m જેમ n ગુણોત્તરમાં છે, તો ax² + bx + c = 0 અને બી જો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા બરાબર m જેમ n ગુણોત્તરમાં બી છે તો આલ્ફા બરાબર શું ધારી શકાય? mr અને બીટા બરાબર શું થઈ જશે ધારી શકાય? એન આર। હવે જ્યારે જ્યારે આનો ગુણોત્તર લઈશું ત્યારે શું થશે? આર આર કેન્સલ થશે અને બીજનો ગુણોત્તર શું આવશે? એમ જેમ એન જ આવશે બરાબર, અથવા તો એમ એક્સ બાય એન એક્સ, એમ વાય બાય એન વાય, ગમે ધારી શકાય બરાબર। આ તો આપણે આર લીધેલ છે। હવે દ્વિઘાત સમીકરણ છે, દ્વિઘાત સમીકરણ ઉપરથી આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા થાય? માઇનસ બી બાય એ, અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલા થાય? સી બાય એ। હવે આપણે શું કરવાનું છે? આલ્ફા બીટા જે છે એ એવોઇડ કરવાનું છે। અહીંયા જે આપણે આપેલ છે એસએમ આપેલ છે એમ એન, જે ચારે ઓપ્શન છે કયા કયા સ્વરૂપમાં છે? એમ એન અને એ બી સી સ્વરૂપમાં છે, તો શું કરવું પડશે? આપણે એમ એન જે છે એ અહીંયાથી હટાવવો પડશે। જો અહીંયા એમ આર એન આર આલ્ફા પ્લસ બીટાની કિંમત, આલ્ફા બીટાની કિંમત મૂકીએ તો શું થશે? એમ આર પ્લસ એન આર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ બી બાય એ, અને આલ્ફા એટલે એમ આર ઇન્ટુ બીટા એટલે એન આર ઇઝ ઇક્વલ શું થશે? સી બાય એ। આના ઉપરથી જો આરની કિંમત મેળવીએ તો આરની કિંમત મળી જાય આના ઉપરથી। હવે આમાંથી આપણે શું કરવાનું છે? હવે જો ખાલી એક નથી જોઈતું એવી વસ્તુ શું છે? આર જ છે, તો આરને આપણે આમાંથી રિમૂવ કરવો હોય તો શું કરશો? આર બરાબર આર ઇન્ટુ એમ પ્લસ એન બરાબર કેટલા મળે છે? માઇનસ બી બાય એ, તો આરની કિંમત કેટલી મળશે? આર બરાબર મળશે માઇનસ બી બાય એ ઇન્ટુ એમ પ્લસ એન, અને હવે આ આરની કિંમત જે છે આમાં મૂકી દે એટલે શું થઈ જશે? આરની આર જે છે એ રિમૂવ થઈ જશે। અહીંયા શું આપેલ છે? એમ એન ઇન્ટુ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સી બાય એ, એમ એન ઇન્ટુ આર સ્ક્વેરની કિંમત મૂકીએ આર સ્ક્વેર શું થશે? બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ એમ પ્લસ એન ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? સી બાય એ। એટલે કયો ઓપ્શન? જો ઓપ્શન તો પહેલો જ ઓપ્શન આવે છે બરાબર, સતેજી સાદુરૂપ આપી દઈએ શું થઈ જશે? એમ એન ઇન્ટુ બી સ્ક્વેર, આ જે છે જમણી બાજુ જોવા દે એટલે શું થશે? સી બાય એ ઇન્ટુ એ સ્ક્વેર ઇન્ટુ એમ પ્લસ એન, આનો પણ સ્ક્વેર આવશે અહીંયા મૂકે એટલે એમ પ્લસ એન એનો સ્ક્વેર, એ કેન્સલ થઈ જાય એટલે શું થઈ જશે? એમ એન ઇન્ટુ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એ સી ઇન્ટુ એમ પ્લસ એન, આ પ્રમાણે આન્સર આવશે। એટલે આન્સર શું થશે આપણો? રાઇટ આન્સર ઇઝ એ, એ પહેલો સાચો જવાબ છે। એના પછી પ્રશ્ન નંબર બે, પ્રશ્ન નંબર બે વિધેયનો પ્રશ્ન છે। વિધેય વાય બરાબર થ્રી ઇન્ટુ ઇ રેસ ટુ અંડરરૂટ x² માઇનસ 1 ઇન્ટુ લોગ એક્સ માઇનસ 1, આ વિધેય જો વ્યાખ્યાયિત હોય તો એનો પ્રદેશ ગણ, એનો ડોમેન શોધવાનો છે, ડોમેન ફાઇન કરવાનો છે। ફંક્શનનો પ્રશ્ન છે, ફંક્શનનો પ્રશ્ન છે, અને શું કીધું છે? આ જે ફંક્શન આપેલ છે એનો ડોમેન ફાઇન કરવાનો છે, એટલે વાય બરાબર ફંક્શન શું આપેલ છે? ફંક્શન આપેલ છે થ્રી ઇન્ટુ ઇ રેસ ટુ અંડરરૂટ ઓફ x² માઇનસ 1 ઇન્ટુ લોગ એક્સ માઇનસ 1, અને ફંક્શનનો ડોમેન ફાઇન કરવો પડે, આપણે કેવી વેલ્યુ ફાઇન કરવી પડશે જેના માટે વિધેય વ્યાખ્યાયિત હોય? વિધેય વ્યાખ્યાયિત થવા માટે શું મળવું જોઈએ? બધી કિંમતો જે છે એ વાસ્તવિક મળવી જોઈએ। વાસ્તવિક કિંમત મળવા માટે શું, એક એક હવે જોઈ લઈએ કે અહીંયા જે આપેલ છે એના માટે વાસ્તવિક મળવા માટે શું જરૂરી છે? કે આ વર્ગમૂળની અંદર જે છે કેવા હોવો જોઈએ? ગ્રેટર ધેન 0, ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 હોવો જોઈએ, અને લોગની અંદર જે છે એ કેવા હોવો જોઈએ? ગ્રેટર ધેન 0 હોવો જોઈએ બરાબર। તો અંડરરૂટ વર્ગમૂળની અંદર જે છે x² માઇનસ 1 આ શું હોવો જોઈએ? ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0, અને જો આમાં અથવા નહીં અને આવશે બંને
આ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 હોય અને આ પણ ગ્રેટર ધેન 0 હોય x માઇનસ 1 પણ ગ્રેટર ધેન 0 હોય તો અને તો શું થાય વિધિ વ્યાખ્યાયિત થાય બરાબર અહીંયા અવયવ પડી એટલે શું આવશે x માઇનસ 1 ઇન્ટુ x પ્લસ 1 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 અને અહીં શું થશે x ગ્રેટર ધેન 1 આનો ઉકેલ લાવવો એટલે શું કરી શકાય વેવિકો મેથડ અહીંયા આવશે પ્લસ 1 અહીંયા આવશે માઇનસ 1 x ગ્રેટર ધેન 1 માટે શું છે પોઝિટિવ x બિટવીન માઇનસ 1 અને 1 માટે નેગેટિવ અને એના માટે શું થશે પોઝિટિવ એટલે આમાં x ની કિંમત જે છે આમાં x ની કિંમત શું મળશે x ની કિંમત ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 1 અને x ની કિંમત શું મળશે લેસ ધેન ઇક્વલ્સ ટુ માઇનસ 1 અને અને અહીંયા x ની કિંમત શું મળશે x ગ્રેટર ધેન 1 છે હવે બે નો છેદગણ લઈએ આ શું કહે છે આ વિધિ ક્યારે વ્યાખ્યાયિત થાય જ્યારે x ની કિંમત 1 કરતા મોટી હોય એટલે x ની કિંમત 1 કરતા મોટી જ હોવી જોઈએ આ વિધિ ક્યારે વ્યાખ્યાયિત થાય છે x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 1 અથવા x લેસ ધેન ઇક્વલ્સ ટુ માઇનસ 1 બંનેનો જે છેદગણ લઈએ આ જે છે એના માટે આ કિંમતો મળે છે આ છે એના માટે આ કિંમતો મળે છે તો બંનેનો જે છેદગણ લઈએ તો શું મળશે આ ભાગ મળશે એ ભાગ શું છે x ઇઝ ગ્રેટર ધેન 1 x ગ્રેટર ધેન 1 એનો મતલબ x બિલોંગ્સ ટુ શું હશે સ્મોલ 1 ટુ ઓપન ઇન્ટરવલ 1 ટુ ઇન્ફાઇનાઇટ બરાબર એટલે આન્સર શું આવશે આન્સર આપણો એ આવશે એના પછી ક્વેશ્ચન નંબર 3 જે છે એ ડેફિનેટ ઇન્ટિગ્રલનો પ્રશ્ન સંકલનનો પ્રશ્ન છે બરાબર નિયત સંકલનનો પ્રશ્ન છે સો આપેલ છે ઇન્ટિગ્રેશન માઇનસ 1 ટુ 1 એક્સ માઇનસ આ શું છે ઇન્ટીજર પાર્ટ એક્સ પૂર્ણાંક ભાગ એક્સ ઇન્ટુ ડીએક્સ આની કિંમત ખાલી જગ્યા થઈ બરાબર અહીં જો લખેલ છે ખાલી કે આ જે છે શું છે પૂર્ણાંક ભાગ વિધેય છે ગણવો છે બરાબર તો કઈ રીતે શરૂઆત કરશું વાય બરાબર અથવા તો આઈ બરાબર ઇન્ટિગ્રેશન માઇનસ 1 ટુ પ્લસ 1 એક્સ માઇનસ ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ આપણે શું કરવું પડશે ઇન્ટીજર પાર્ટનું ઇન્ટિગ્રેશન અલગથી કરવું પડશે અને એક્સનું ઇન્ટિગ્રેશન અલગથી કરવું પડશે એટલે શું થઈ જશે માઇનસ 1 ટુ 1 ડીએક્સ માઇનસ 1 ટુ 1 એક્સ ડીએક્સ માઇનસ માઇનસ 1 ટુ 1 ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ ડીએક્સ આનું ઇન્ટિગ્રેશન શું થઈ જાય 0 થઈ જાય કારણ કે અંદર જે વિધેય જે છે આ માઇનસ એ ટુ એ છે અને અંદર વિધેય જે છે કેવું છે અયુગ્મ વિધેય છે ઓડ ફંક્શન છે એટલે આનું ઇન્ટિગ્રેશન શું થઈ જશે 0 માઇનસ આનું ઇન્ટિગ્રેશન કરવા માટે આપણે ઇન્ટીજર પાર્ટનું ઇન્ટિગ્રેશન કરવા માટે શું કરવું પડશે ભાગ કરવો પડે ઇન્ટિગ્રેશન માઇનસ 1 ટુ 0 ઇન્ટીજર પાર્ટ એક્સ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન 0 ટુ 1 ઇન્ટીજર પાર્ટ એક્સ ડીએક્સ બરાબર 0 માઇનસ ઇન્ટિગ્રેશન માઇનસ 1 ટુ 1 ઇન્ટીજર પાર્ટ ઓફ માઇનસ 1 થી 0 માટે ઇન્ટીજર પાર્ટ શું થઈ જાય માઇનસ 1 થી 0 માટે ઇન્ટીજર પાર્ટ થશે માઇનસ 1 ઇન્ટુ ડીએક્સ પ્લસ 0 થી 1 માટે 0 થી 1 માટે ઇન્ટીજર પાર્ટ શું થઈ જાય 0 એટલે 0 થી 1 0 ઇન્ટુ ડીએક્સ બરાબર એટલે આ શું આવશે 0 માઇનસ માઇનસ 1 ટુ 0 બરાબર એટલે આ શું થઈ જશે માઇનસ એક્સ ક્યાંથી ક્યાં સુધી છે માઇનસ એક્સ માઇનસ 1 થી 0 સુધી પ્લસ આ 0 નું ઇન્ટિગ્રેશન માઇનસ 1 નું ઇન્ટિગ્રેશન માઇનસ એક્સ થાય 0 નું ઇન્ટિગ્રેશન શું થાય 0 છે 0 નું ઇન્ટિગ્રેશન શું થાય 0 જ એટલે 0 તો શું થશે માઇનસ 1 નું ઇન્ટિગ્રેશન કરવાનું છે એટલે કેટલા આવશે 0 માઇનસ એક્સ બરાબર પહેલાં 0 મૂકીએ એટલે 0 માઇનસ 1 મૂકીએ એટલે માઇનસ 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 પ્લસ 1 આનું ઇન્ટિગ્રેશન તો શું છે 0 એટલે 0 માઇનસ માઇનસ પ્લસ 1 ઇન્ટિગ્રેશન કેટલું થશે પ્લસ 1 એટલે આન્સર જે છે એ આન્સર કયો આવશે આપણો બી આન્સર આવશે દાખલા નંબર 4 દાખલા નંબર 4 હાઈટ એન્ડ ડિસ્ટન્સ નો સમ છે જે સ્ટાન્ડર્ડ 10 માં આવતો અંતર ઊંચાઈ એનો દાખલો છે બરાબર અને એ જ કોન્સેપ્ટ છે કે નો કોન્સેપ્ટ નથી બરાબર થોડો કોન્સેપ્ટ છે ટ્રિગ્નોમેટ્રી નો છે બરાબર બાકી એ જ કોન્સેપ્ટ છે
बराबर बात है, पहले चूकी दूजे, एक 25 मीटर ऊंची बिल्डिंग पर 5 मीटर ऊंचो ध्वज स्तंभ उभो छे। 25 मीटर ऊंची एक बिल्डिंग ऊपर, 25 मीटर ऊंची एक बिल्डिंग ऊपर 5 मीटर ऊंचो एक ध्वज स्तंभ उभो छे। आनी ऊंचाई जे छे 25 मीटर छे, आनी ऊंचाई केटली छे 5 मीटर छे। बीजुं शुं कीधुं छे, जो निरीक्षक 30 मीटर नी ऊंचाई थी निरीक्षण करे, एटले निरीक्षक नी ऊंचाई पण केटली आपी दीधी छे, निरीक्षक नी ऊंचाई जे छे ए पण केटली आपी दीधी छे आपने, 30 मीटर आपी दीधी छे। एटले निरीक्षक नी ऊंचाई जे छे ए 30 मीटर छे। अहींयाथी निरीक्षण करे तो शुं कीधुं छे, ध्वज स्तंभ अने बिल्डिंग आगळ समान ખૂણાઓ આંતરે છે। અહીંયાથી જો નિરીક્ષણ કરે તો ધ્વજ સ્તંભ આગળ જે ખૂણો રચાય, ધ્વજ સ્તંભ આગળ જે ખૂણો આંતરે, એ ખૂણો જે છે આ ખૂણો થશે, આ ખૂણો જે છે ધ્વજ સ્તંભ આગળ રચાય છે, અને આ ખૂણો જે છે એ ક્યાં આગળ રચાય છે, આ ખૂણો જે છે એ આના આગળ રચાય છે। એટલે આ બંને આગળ સમાન ખૂણાઓ આંતરે છે, એટલે આ ખૂણો જો આલ્ફા હોય તો આ ખૂણો પણ કેટલો થશે, આલ્ફા થશે, બંને આગળ ખૂણાઓ જે છે એ કેવા છે સમાન। બીજું શું કીધું છે આપણે, બસ આટલું આપેલ છે, તો શોધવાનું શું કીધું છે નિરીક્ષકનું, એટલે આ નિરીક્ષક જે છે ઓબ્ઝર્વર, એનું ટોપ ઓફ ધી બિલ્ડિંગ આ એ બી સી આનાથી અંતર શોધવાનું છે, એટલે શું ફાઇન કરવાનું છે, ઓસી ફાઇન કરવાનું છે, ઓસી શું થાય બરાબર। અહીંયા આલ્ફા છે, બી છે, તો આપણે ટેન આલ્ફા યુઝ કરીએ તો ટેન આલ્ફા બરાબર શું થાય, આ જે ટ્રાયંગલ છે એમાં ટેન આલ્ફા બરાબર શું થાય, સામેની બાજુ છેદમાં પાસાની બાજુ, આને જે છે એ ડિસ્ટન્સ ડી કહી દે, એટલે શું થઈ જાય, સામેની બાજુ 5 છેદમાં પાસાની બાજુ ડી। બીજું શું મળશે આના માટે, એટલે આ તો કાટકોણ ત્રિકોણ નથી, આમાં તો ના જ વાપરી શકે, એટલે આખો ત્રિકોણ લેવો પડશે, તો ત્રિકોણ ઓ એ સી માટે, ત્રિકોણ ઓ એ સી માટે અહીંયા ખૂણો જે છે ટોટલ કેટલો થઈ જશે, આલ્ફા છે તો આ ટોટલ ખૂણો કેટલો થઈ જાય, ટોટલ ખૂણો 2 આલ્ફા, તો ટેન ટુ આલ્ફા બરાબર કેટલા થશે, ટેન ટુ આલ્ફા બરાબર સામે 25 ને 5 કેટલા છે 30 અપોન પાસેની બાજુ કેટલી થશે ડી, તો આમાં ટેન ટુ આલ્ફા છે તો ટેન ટુ આલ્ફાની કિંમત મૂકીએ, ટેન ટુ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 30 ના છેદમાં ડી, એટલે 6 ગુણાકારમાં 5 ના છેદમાં ડી થાય, 6 ગુણાકારમાં 5 ના છેદમાં ડી એટલે શું છે 10 આલ્ફા, ધેરફોર 10 2 આલ્ફા બરાબર શું થઈ જાય 6 ઇન્ટુ 10 આલ્ફા, 10 2 આલ્ફાનું ફોર્મ્યુલા યુઝ કરી દઈએ, 10 2 આલ્ફાનું ફોર્મ્યુલા શું છે 2 10 આલ્ફા અપોન 1 માઇનસ 10 સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય 6 10 આલ્ફા, બે બાજુથી શું કેન્સલ થઈ જશે, 10 આલ્ફા 10 આલ્ફા બંને બાજુ શું થઈ જશે કેન્સલ, આ કેટલા આવી જશે અહીંયા આવી જાય, તો શું થાય 1 અપોન 1 માઇનસ 10 સ્ક્વેર આલ્ફા બરાબર કેટલા થાય છે, 1 અપોન 1 માઇનસ 10 સ્ક્વેર આલ્ફા બરાબર થાય છે 6/2 એટલે 3, અને અહીંયા આવી જાય તો 1 અપોન 3 બરાબર કેટલા થઈ જાય 1 માઇનસ 10 સ્ક્વેર આલ્ફા, 1 માઇનસ 10 સ્ક્વેર આલ્ફા, 10 આલ્ફાની કિંમત મૂકી દે કેટલા છે 5/d² 5/d એટલે શું થઈ જાય વર્ગ, 25 ના છેદમાં ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય 1/3, 25 ના છેદમાં ડી સ્ક્વેર આ બદલી લીધો 25 અપોન d² એટલે 1 માઇનસ 1/3 કેટલા થાય 2/3, આ 1/3 પહેલા બાજુ એટલે 1 માઇનસ 1/3 કેટલા થાય 2/3, એટલે ડી સ્ક્વેર બરાબર કેટલા આવશે, ડી સ્ક્વેર બરાબર આવશે 25 ગુણાકારમાં 2/3 આવા જાય એટલે શું થઈ જાય 3/2, અને ડીની કિંમત શું થઈ જાય તો ડી બરાબર શું આવશે વર્ગમૂળ કાઢીએ તો 5 ઇન્ટુ √3/2 મીટર, એટલે આન્સર જે છે એ આન્સર શું આવશે, આન્સર આપણે આવશે બી બરાબર। એના પછી દાખલા નંબર 5 જે છે એ શું કહે છે કે જો આર બરાબર ક્રમયુક્ત જોડ એક્સ વાય, જે એક્સ વાય બિલોંગ્સ ટુ ઝેડ હોય, x² + y² ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ 4 હોય, એ ઝેડ પરનો સંબંધ એટલે રિલેશનનો દાખલો છે, શું કીધું છે આ ઝેડ ઉપરનો સંબંધ જે છે આવી રીતે જો દર્શાવવામાં આપેલો હોય ગુણધર્મની રીતે, તો આરનો પ્રદેશગણ, આરનો પ્રદેશગણની વાત આવે, પ્રદેશગણ એટલે શું થાય એક્સની શક્ય કિંમતોનો ગણ, પ્રદેશગણ એટલે એક્સની શક્ય કિંમતોનો ગણ, અને કોઈ પણ જગ્યાએ આપણે વિસ્તાર ગણાવે તો વિસ્તાર ગણ જે છે શું થાય વાયની શક્ય કિંમતોનો ગણ, અહીં શું શોધવું છે આપણે એક્સની શક્ય કિંમતોનો ગણ, તો એક્સની શક્ય કિંમતોનો ગણ જો આમનામ જોઈએ તો જ ખબર પડે, તોય ખબર પડી જાય એક્સની શક્ય કિંમત કઈ કઈ છે, એક્સની કઈ કઈ કિંમતો શક્ય હશે, તો x² + y² જે છે એ શું થવું જોઈએ લેસ ધેન ઇક્વલ્સ ટુ 4 થવું જોઈએ, એટલે -2 મૂકીએ આ 4 થઈ જાય, અહીંયા વાય બરાબર 0 મૂકશો એટલે એક્સની આ કિંમત શક્ય છે -1 મૂકી દઈએ, પછી વાય બરાબર
जीरो मूकशो एटले आ किंमत शक्य छे एक्स बराबर जीरो वाई बराबर जीरो आ बधी किंमतों जे शक्य छे एटले आंसर तो शुं आवशे सी ज आवशे बराबर। तो प्रोपर आपणे कैलक्युलेशन करवी होय तो प्रोपर कई रीते कैलक्युलेशन करी शकाय एक्स स्क्वेर प्लस वाई स्क्वेर इज इक्वल टू फोर ए शुं दर्शावे आ संबंध जे छे एक्स स्क्वेर प्लस वाई स्क्वेर इज इक्वल टू फोर ए शुं दर्शावशे वर्तुळ दर्शावे जो आपणे कोडने ज्योमेट्री बराबर भेणा होय तो आपणे शुं खबर पड़े एक्स स्क्वेर प्लस वाई स्क्वेर इज इक्वल टू फोर इज अ सर्कल एक्स स्क्वेर प्लस वाई स्क्वेर बराबर चार शू है ए सर्कल है लेस देन इक्वल्स टू फोर कीधु एट शू थे एना अंदर नो भाग थे लेस देन इक्वल्स टू फोर एट वर्तुण नी उपर अने तेना अंदर नो भाग वर्तुण नी उपर ने एना अंदर नो भाग हो एक्स वाई बिलोंग्स टू शू कीधु जेड कीधु एक्स वाई जे है जेड पर संबंध कीधु पूर्णांक संख्या जैसे एक्स और वाई की किंमत तो आम एक्स की कई किंमतों शक्य है एक्स की किंमत जो है तो आ बिंदु जो है शू हे 20 આ બિંદુ જે છે એ શું હશે માઇનસ 20 આ એક્સની કિંમતો છે આ જે છે શું હશે એક્સની કિંમતો એટલે એક્સની કિંમત બે શક્ય છે એક્સની કિંમત એક આવશે એક્સની કિંમત ઝીરો આવશે એક્સની કિંમત માઇનસ વન આવશે અને એક્સની કિંમત કેટલી આવશે માઇનસ ટુ આવશે વચ્ચેની કિંમત તો આવી શકે જો અહીં લખેલું એક્સ વાય બિલોંગ્સ ટુ આર અહીં શું લખેલ છે એક્સ વાય બિલોંગ્સ ટુ ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યાનો ગણ છે એક્સ વાય જે પૂર્ણાંક સંખ્યાઓ છે એટલે એક્સની કઈ કિંમત આવશે માઇનસ ટુ માઇનસ વન ઝીરો વન અને ટુ તો આન્સર શું આવશે આન્સર આપણો આવશે સી બરાબર બહુ સિમ્પલ હતો એના પછી દાખલા નંબર છ કરીએ દાખલા નંબર છ શું છે 5 raised to 97 અને 92 વડે ભાગવામાં આવે તો શેષ ખાલી જગ્યા વધશે એટલે આ શરૂઆતમાં આપને લાગતું હશે કદાચ પહેલાં બીજાનો પાંચમાં છઠ્ઠાનો પ્રશ્ન છે પણ એવું નથી બરાબર કયા કોન્સેપ્ટનો ઉપયોગ કરશું એ આપણે જોઈશું બરાબર જો આ પ્રમાણે હોય ને આપણે દસમામાં કદાચ આવતો આપણે કે 4 raised to n ને 3 વડે ભાગાકાર કરવામાં આવે તો કેટલા વધે તો 4 raised to n ને 3 વડે ભાગાકાર કરવામાં આવે દર વખતે કેટલા વધશે એક જ વધશે કારણ કે 4 વડે ભાગાકાર 4 ની 1 ઘાત વડે ભાગાકાર કરે 4 કે 4 પછી 4 ની 2 ઘાત વડે ભાગાકાર કરીએ તો કેટલા આવશે 3 વડે ભાગાકાર કરે 3 5 15 1 4 ની 3 ઘાત 64 3 વડે ભાગાકાર કરીએ એટલે શું થશે 7 9 63 તો શેષ 1 વધશે દર વખતે શેષ કેટલી વધે છે એક જ વખતે એવ એક જ વધે છે એવી જ રીતે અહીં શું કીધું છે આપણે અહીંયા 5 ની 97 આપેલ છે તો 5 ની 97 52 વડે ભાગાકાર કરવામાં આવે તો શેષ ખાલી જગ્યા 5 વડે તો ભાગાકાર થાય નહીં એનો મતલબ 25 વડે ભાગાકાર નહીં થાય તો કેટલા થશે 125 ધારો કે આપણે 125 ની ઘાત અહીં કરી દઈએ બરાબર તો 125 ને 52 વડે ભાગાકાર કરીએ તો 52 કેટલા થાય 156 અહીંયા જે છે 5 raised to 97 છે આને કયા સ્વરૂપમાં આપણે લાવશું કે જેથી કરીને એ શું આવી જાય 52 આસપાસ આવી જાય 5 ની 97 52 ગુણાકારમાં કેટલા કરીએ તો આની આસપાસ આવે અહીંયા આપણે છે ને આ રીતે કરી દઈએ 5 ગુણાકારમાં 5 ની 96 5 ની 4 એની 24 ગુણાકારમાં 5 આ રીતે થાય 96 ને 197 તો હજી છે જ 5 ની 4 એટલે કેટલા થઈ જાય 625 625 ની 24 ઇન્ટુ 5 625 52 વડે ભાગાકાર કરવામાં આવે 625 52 વડે ભાગાકાર કરવામાં આવે તો કેટલા આવશે 625 ભાગાકારમાં 52 કરીએ તો કેટલા આવે 52 એટલે કેટલા આવશે 10 52 104 એટલે કેટલા વડે ભાગાકાર થશે 52 ગુણાકારમાં 12 વત્તા 1 625 ને આ રીતે લખી શકાય 52 ગુણાકારમાં 12 વત્તા 1 ની 24 ગુણાકારમાં 5 એટલે આ 625 જે છે 625 ને આ સ્વરૂપે લખી શકાય 52 λ + 1 એની 24 ઇન્ટુ 5 બરાબર 625 ને આ સ્વરૂપે લખેલ છે જ્યાં લેમડા બરાબર કેટલા છે લેમડા બરાબર 12 છે હવે શું કરવું પડે 52 λ + 1 ની 24 કરવી હોય તો અહીં શેનો ઉપયોગ કરવો પડશે બાયનોમિયલ થિયરમનો ઉપયોગ કરવો પડશે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ તો શું આવશે 24 c 0 52 λ ની કેટલી ઘાત થશે 24 24 c 1 52 λ ની 52 λ ની 23 અને 1 ની 1 પણ એ તો એક જ આવશે બરાબર 1 ની ઘાત અહીંયા 0 હશે અહીંયા 1 હશે વધતી જશે પણ 1 ની ગમે એટલી ઘાત હશે એ શું આવશે એક જ એટલે આ શું થશે 24 c 2 52
लेमड़ा 52 लेमड़ा ने केटली घात थशे 22 घात एवी रीते शुं थशे एवी रीते थशे 24c24 52 लेमड़ा नी घात छेल्ले केटली होय अहींया शरूआत में 24 होय छेल्ले केटली थई जाय 0 एटले 52 लेमड़ा नी 0 घात એટલે કેટલા થઈ જશે 1 ગુણાકારમાં કેટલા છે 5 હવે બરાબર વિચારીએ કે આને જ્યારે 52 લેમડા વડે ભાગાકાર કરવા 52 વડે ભાગાકાર કરવામાં આવશે ત્યારે 52 લેમડાની 24 ઘાત છે એટલે મતલબ આ 52 વડે વિભાજ્ય હશે આ પણ 52 વડે વિભાજ્ય હશે આ પણ 52 વડે વિભાજ્ય હશે 52 વડે આ અહીંયા છે અહીંયા 52 લેમડાની 1 ઘાત હશે આગળનું પદ છે જે એ પણ 52 વડે વિભાજ્ય હશે આ છેલ્લે કેટલા છે 24 છે 24 એટલે 1 અહીંયા 52 લેમડાની 0 ઘાત એટલે શું થાય 1 એટલે શેષ કેટલી વધશે શેષ જે છે બધા પદ વિભાજ્ય હશે આ છેલ્લું એક પદ જ વિભાજ્ય નહીં હોય અને એ એક છેલ્લું પદ જે છે એ શું છે 1 છે એટલે આ પદને 52 વડે વિભાજ્ય કરવામાં 52 વડે ભાગાકાર કરવામાં આવે તો શેષ કેટલી વધે 1 પણ અહીંયા 5 છે ગુણાકારમાં 5 કરી દઈએ એટલે અહીંયા બધાને ગુણાકારમાં 5 આવી જશે છેલ્લે શું આવશે 5 અહીંયા બધા પદમાં 52 તો હશે એટલે આ પદ તો 52 વડે વિભાજ્ય જશે છેલ્લે શેષ કેટલી વધશે શેષ વધશે 5 તો આ પ્રમાણે શેષ જે છે કેટલી વધશે 5 વધશે આન્સર શું આવશે બી આન્સર આવશે બરાબર દાખલ નંબર 7 ક્વેશ્ચન નંબર 7 શું છે વાય બરાબર 4x માઇનસ 5 એ વક્ર વાય ક્યુબ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ પી એક્સ ક્યુબ પ્લસ ક્યુ આ બિંદુ આનો બિંદુ 2-3 આગળનો સ્પર્શક હોય એટલે ટેન્જન્ટનો પ્રશ્ન છે ટેન્જન્ટનો પ્રશ્ન છે ક્યાં ચેપ્ટરનો પ્રશ્ન છે એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ્સમાં ટેન્જન્ટનો પ્રશ્ન છે ક્યાં બિંદુ આગળ સ્પર્શક છે 2-3 બિંદુ આગળ સ્પર્શક છે અને સ્પર્શક શું છે સ્પર્શક છે 4x માઇનસ 5 સ્પર્શક વાય બરાબર છે 4x માઇનસ 5 તો આમાં એમ બરાબર કેટલા છે એમ બરાબર 4 છે એમ એટલે શું થતું હોય dy બાય dx ક્યાં બિંદુ આગળ 2-3 બિંદુ આગળ જો dy બાય dx કરીએ તો એ પણ કેટલા મળતા હોય 4 જ મળતા હોય બરાબર આ માહિતી આપણી પાસે બીજું શું કીધું છે y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ px ક્યુબ પ્લસ q આના y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ px ક્યુબ પ્લસ q આનો સ્પર્શક છે આનો સ્પર્શક હોય એટલે ધારો કે આ પ્રમાણે આ વક્ર છે તો ક્યાં બિંદુ આગળનો પ્રશ્ન છે ક્યાં બિંદુ આગળનો સ્પર્શક છે 2-3 બિંદુ આગળનો સ્પર્શક છે 2-3 બિંદુ આગળનો સ્પર્શક છે આનો ઢાળ એમ બરાબર 4 છે અને એ સ્પર્શક અને વક્ર બે સેમાંથી પસાર થતા હશે 2-3 માંથી પસાર થતો હોય આ વક્ર જો 2-3 માંથી પસાર થતો હોય જે સેમાંથી પસાર થાય 2-3 માંથી પસાર થાય જો 2-3 માંથી પસાર થાય તો આ 2-3 નું સમાધાન કરે 2-3 માં મૂકી દે એટલે y ની જગ્યાએ 3 સ્ક્વેર 9 ઇઝ ઇક્વલ્સ ટુ x ની જગ્યાએ 2 એટલે કેટલા આવશે 8p px ક્યુબ x ની 3 ઘાત છે એટલે 8p પ્લસ q આને આપી દઈશું ઇક્વેશન નંબર 1 બીજું શું છે આપણી પાસે કે dy / dx એટ 2-3 બે ત્રણ બિંદુ આગળ ઢાળ જે છે એ કેટલો છે 4 ધેરફોર આના ઉપરથી dy / dx શોધો તો y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ શું આપેલ છે px ક્યુબ પ્લસ q વિકલન કરીએ તો વિકલન કરતા શું મળે વિકલન કરતા શું મળશે y સ્ક્વેર નું વિકલન થાય 2y ઇન્ટુ dy / dx 2y ઇન્ટુ dy / dx ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે x ક્યુબ નું 3x સ્ક્વેર એટલે 3px સ્ક્વેર અને q નું ડિફરન્શિએશન શું થઈ જાય q નું ડિફરન્શિએશન થઈ જાય 0 આમાં 2-3 બિંદુ મૂકીએ એટલે x બરાબર 2 y બરાબર 3 મૂકીએ તો dy / dx કેટલા થઈ જાય 4 બધી કિંમતો જે છે એ મૂકી દે 2 ઇન્ટુ y કેટલા છે 3 dy / dx કેટલા છે dy / dx છે 4 ઇઝ ઇક્વલ્સ ટુ 3 ઇન્ટુ p ઇન્ટુ x x કેટલા છે x 2 છે એટલે x સ્ક્વેર કેટલા થશે 4 એટલે 12p ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવે છે 2 3 6 ગુણાકારમાં 4 એટલે કેટલા આવે 24 એટલે p બરાબર કેટલા આવશે p બરાબર 2 આવશે p બરાબર 2 આમાં મૂકી દે એટલે કોની કિંમત મળી જાય q ની p બરાબર 2 મૂકે એટલે કેટલા થાય 9 ઇઝ ઇક્વલ્સ ટુ p બરાબર 2 મૂકે એટલે કેટલા થાય 16 પ્લસ q એટલે q બરાબર કેટલા આવશે 9 માઇનસ 16 એટલે કેટલા આવશે માઇનસ 7 તો p ઇઝ ઇક્વલ્સ ટુ 2 અને q ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 7 p 2 q માઇનસ 7 આન્સર શું આવશે આન્સર જે છે એ શું આવશે d આવશે બરાબર એના પછીનો પ્રશ્ન એના પછી દાખલા નંબર 8
ફરીથી ફંક્શન નો પ્રશ્ન છે શું કીધું છે વિધ એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ ઇન્ટીજર પાર્ટ એક્સ પૂર્ણાંક ભાગ વિધ એક્સ એક્સ બિલોંગ્સ ટુ શું છે એક્સ બિલોંગ્સ ટુ છે માઇનસ સેવન બાય ટુ ટુ હંડ્રેડ તો જ્યાં પૂર્ણાંક ભાગ એક્સ જે છે આ જે છે કોની સાઇન છે પૂર્ણાંક ભાગની સાઇન છે તો ખબર જ છે તો આમાં અસતતતાઓની સંખ્યા અસતતતાઓ એટલે ડિસકન્ટિન્યુટી એટલે કેટલા બિંદુઓ આગળ જે છે આ વિધેય જે છે એ અસતત છે એવા બિંદુઓની સંખ્યા એટલે શું થાય નંબર ઓફ ડિસકન્ટિન્યુટી અસતતાઓની સંખ્યા બરાબર એફ ઓફ એક્સ બરાબર ઇન્ટીજર પાર્ટ એક્સ જે છે આનો આલેખ આપણે ખબર હોય આનો આલેખ ખબર હોય તો એનો આલેખ કઈ રીતે આવે છે એક્સ બરાબર ઝીરો આગળ ઝીરો એક્સ બરાબર વન આગળ કેટલા થઈ જાય વન એક્સ બરાબર વન આગળ વન થી લઈને એક્સ બરાબર ટુ ના થાય ત્યાં સુધી વન હશે ને એક્સ બરાબર ટુ આગળ કેટલા થઈ જાય ટુ આ પ્રમાણે આપે છે એક્સ બરાબર વન એક્સ બરાબર ટુ એક્સ બરાબર ઝીરો આના ઉપરથી આલેખ ઉપરથી શું ખબર પડે આપણે કે ઇન્ટીજર પાર્ટ એક્સ ફંક્શન છે ક્યાં ક્યાં બિંદુ આગળ ડિસકન્ટિન્યુઅસ છે જેટલા જેટલા ઇન્ટીજર છે એટલા બિંદુઓ જે છે એના આગળ શું હશે ડિસકન્ટિન્યુઅસ હશે એટલા બિંદુ આગળ શું હશે અસતત હશે સતત નહીં હોય બરાબર તો આપણે શોધવાનું શું છે આ ડોમેન આપેલ છે એમાં કેટલા જે છે ઇન્ટીજર છે સિમ્પલ એ શોધવાનું થયું જેટલા ઇન્ટીજર છે એટલા બિંદુ આગળ શું હશે અસતત હશે એક્સ બિલોંગ્સ ટુ શું કીધું છે માઇનસ થ્રી પોઈન્ટ ફાઈવ થી હંડ્રેડ સુધી એટલે ક્યાં ક્યાં બિંદુ આગળ અસત હતો એમાં ઇન્ટીજર કેટલા આવશે એક તો માઇનસ થ્રી બરાબર માઇનસ થ્રી પોઈન્ટ ફાઈવ ત્યાં બધે એટલે માઇનસ થ્રી માઇનસ ટુ માઇનસ વન ઝીરો વન ટુ થ્રી ક્યાં સુધી નાઇન્ટી નાઇન સુધી હંડ્રેડ નહીં આવે કારણ કે હંડ્રેડ આમાં ઇન્ક્લુડેડ છે નહીં આટલા બિંદુઓ નંબર ઓફ પોઈન્ટ કેટલા થાય એકથી નવ્વાણું નવ્વાણું અને બીજા ચાર કેટલા થાય વન ઝીરો થ્રી તો નંબર ઓફ ડિસકન્ટિન્યુઅસ કેટલા આવશે એકસો ત્રણ બહુ સિમ્પલ છે બરાબર એના પછી દાખલા નંબર નવ પીએનસીનો પ્રશ્ન છે પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન ક્રમચેસન છેનો પ્રશ્ન શું કીધું છે કે પંદર પુરુષો અને પંદર સ્ત્રીઓમાંથી પંદર પુરુષો અને પંદર સ્ત્રીઓ આપણે આપેલ છે એમાંથી એક સ્ત્રી અને એક પુરુષ હોય એવી ટીમ બનાવે છે મતલબ કપલ બનાવવાના છે પંદર તેવી પંદર ટીમો બનાવવાના પ્રકારો પંદર કપલ બનાવવાના હોય તો એવા કેટલા પ્રકાર બનાવી શકાય શું કીધું છે અહીંયા પંદર જે છે એ મેલ છે પંદર જે છે એ ફિમેલ છે પંદર મેલ પંદર ફિમેલમાંથી પંદર ટીમ બનાવવાની છે જેમાં એક સ્ત્રી એટલે પંદર કપલ બનાવવાના છે તો એવા કેટલા પ્રકાર કપલ બનાવી શકાય વિચારે કેટલા પ્રકાર અહીંયા મેલ વન મેલ ટુ મેલ થ્રી મેલ પંદર સુધી હશે ફિમેલ વન ફિમેલ ટુ ફિમેલ થ્રી ક્યાં સુધી હશે ફિમેલ પંદર સુધી હશે આમાં પણ મેલ વન મેલ ટુ મેલ પંદર અહીંયા પંદર મેલ છે પંદર ફિમેલ છે હવે શું કરવું છે આપણે એક મેલને એક ફિમેલની ટીમ બનાવવી છે જો ટીમ બનાવીએ તો સપોઝ પહેલો મેલ આવે એની પાસે એને ટીમ બનાવી છે તો એની પાસે ફિમેલ પસંદ કરવાના પ્રકારો કેટલા હશે ફિમેલ પસંદ કરવાના પહેલાં માટે કેટલા પ્રકાર હોય ચૌદ બરાબર પહેલાં માટે ચૌદ પ્રકાર સપોઝ આ પસંદ થઈ ગયા બરાબર હવે મેલ ટુ માટે કેટલા ઓપ્શન વધશે મેલ ટુ માટે પસંદ કરવાના બાકીમાંથી કોઈ પસંદ કરી શકશે તો મેલ ટુ માટે કેટલા વધશે ચૌદ એવી રીતે મેલ થ્રી માટે કેટલા વધશે તેર એવી રીતે છેલ્લે ક્યાં સુધી આવશે એક સુધી તો એક બે ત્રણ ચાર પાંચથી પંદર સુધીનો ગુણાકાર એટલે કેટલા આવશે પંદર ફેક્ટોરિયલ બહુ ફંડામેન્ટલ ક્વેશ્ચન છે બહુ સિમ્પલ છે બરાબર તો કુલ ટીમ જે છે એ કેટલી પ્રકારે બનાવી શકાય પંદર ફેક્ટોર પ્રમાણે બનાવી શકાય બરાબર એના પછી દાખલો દસમો દાખલો ગણીએ એના પછી દાખલા નંબર દસ ડિફરન્શિયલ ઇક્વેશનનો દાખલો છે ડિફરન્શિયલ ઇક્વેશન વિકલ સમીકરણનો દાખલો શું કીધું છે વિધેય ફાઈવને સમાવતા વિકલ સમીકરણ વાય ડેશ બરાબર વાય બાય એક્સ પ્લસ ફાઈવ ઓફ એક્સ બાય વાય આ વિકલ સમીકરણ આપેલ છે આનો ઉકેલ વાય ઇન્ટુ એલન મોડ્યુલસ ઓફ સી એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ જે છે તો ફાઈવ ઓફ ટુની કિંમત શોધવાની છે આ જે છે આનો ઉકેલ છે એનો મતલબ આ જે છે ઉકેલ એ આ વિકલ સમીકરણનું સમાધાન કરે તો વિકલ સમીકરણનું સમાધાન કરે તો આમાં જો આની કિંમત વાય ડેશ શોધી આનામાં મૂકે તો એનું સમાધાન થાય એટલે શું કરશું આપણે પહેલા વાય ઇન્ટુ એલ એન મોડ્યુલસ સી એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સમાંથી વાય ડેશ શોધીએ વિકલન કરીએ બે બાજુ તો વાય ડેશ આ કોન્સ્ટન્ટ રહેશે એલ એન મોડ્યુલસ ઓફ સી એક્સ પ્લસ
હવે y કોન્સ્ટન્ટ રહેશે અને ln મોડ્યુલસ ઓફ cx નો ડિફરન્શિએશન કરીએ એટલે શું થશે પહેલા તો 1 / x એટલે cx પછી પાછું cx નું ડિફરન્શિએશન કરીએ એટલે શું આવશે c = x નું ડિફરન્શિએશન 1 x ને સાપેક્ષ વિકલન કર્યું છે બરાબર x ને સાપેક્ષ વિકલન કરતા ઉમળ y ડેશ ની કિંમત શોધવી છે એટલે y ડેશ y ડેશ આ c ને રિમૂવ કરવો હોય તો અહીંયા ln cx ની કિંમત મૂકી દીએ ln cx ની કિંમત કેટલી મૂકી શકાય x / y તો y ડેશ ઇનટુ x / y પ્લસ cc કેન્સલ એટલે કેટલા આવશે y / x ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા છે 1 ધેરફોર y ડેશ ની કિંમત શોધવી હોય તો y ડેશ ઇનટુ x / y y ડેશ ઇનટુ x / y બરાબર કેટલા છે 1 માઇનસ y / x એટલે y ડેશ ની કિંમત કેટલી આવશે y ડેશ બરાબર આવશે 1 માઇનસ y / x અપોન x / y આવી કિંમત આવશે y ડેશ ની આ કિંમત જે છે એ કેમ મૂકી દે વિકલ સમીકરણમાં કિંમત મૂકીએ તો વિકલ સમીકરણમાં કિંમત મૂકીએ y ડેશ ની જગ્યાએ કેટલા આવશે y ડેશ ની જગ્યાએ આવશે 1 માઇનસ 1 માઇનસ y / x અપોન x / y ઇઝ ઇક્વલ્સ ટુ y / x પ્લસ phi ઓફ x / y આ રીતે કિંમત આવશે હવે કોની કિંમત જોઈએ છે આપણે phi ઓફ 2 ની કિંમત જોઈએ છે phi ઓફ 2 ની કિંમત જોઈએ છે તો વિચારવામાં શું કરીએ phi ઓફ 2 ની કિંમત મળી છે x બરાબર કેટલા મૂકીએ x બરાબર 2 મૂકીએ અને y બરાબર 1 મૂકીએ એટલે શું આવી જશે phi ઓફ 2 આવી જશે phi ઓફ 2 બાકી બધા x બાકી બધી જગ્યાએ x બરાબર 2 અને y બરાબર 1 મૂકી દે તો 1 માઇનસ 1 માઇનસ કેટલા થશે 1 / 2 1 માઇનસ 1 / 2 અપોન x / y એટલે 2 / 1 ઇઝ ઇક્વલ્સ ટુ y / x એટલે y / x એટલે 1 / 2 બરાબર આ કેટલા થશે 1 માઇનસ 1 / 2 1 / 2 1 / 2 અપોન 2 એટલે કેટલા થશે 1 / 4 ઇઝ ઇક્વલ્સ ટુ 1 / 2 પ્લસ phi ઓફ 2 તો phi ઓફ 2 ની કિંમત કેટલી થાય phi ઓફ 2 ની કિંમત થાય 1 / 4 માઇનસ 1 / 2 1 / 4 માઇનસ 1 / 2 એટલે કેટલા થશે માઇનસ 1 / 4 એટલે phi ઓફ 2 બરાબર કેટલા થશે માઇનસ 1 / 4 સો ધી રાઇટ આન્સર ઇઝ રાઇટ આન્સર શું આવશે બી રાઇટ આન્સર આવશે બરાબર એના પછી 11મો દાખલો ગણીએ એના પછી દાખલા નંબર 11 દાખલા નંબર 11 માં શું કીધું છે સાઇન ઇનવર્સ 1 / 3 પ્લસ સાઇન ઇનવર્સ 2 / 3 ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇનવર્સ x ઇનવર્સ ત્રિગોનો ઇનવર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન નો દાખલો છે ITF બરાબર હવે આપણે સાઇન ટેન ઇનવર્સ x પ્લસ ટેન ઇનવર્સ y આની કિંમત તો ખબર જ છે ટેન ઇનવર્સ x પ્લસ ટેન ઇનવર્સ y નું સૂત્ર આવડતું હોય ટેન ઇનવર્સ x માઇનસ ટેન ઇનવર્સ y નું સૂત્ર આવડતું હોય પણ ડાયરેક્ટલી આપણે શું કરવાનું છે સાઇન ઇનવર્સ x પ્લસ સાઇન ઇનવર્સ y નું સૂત્ર જે છે ટેક્સ્ટ બુકમાં નથી આપેલ સાઇન પણ સાઇન ઇનવર્સ x પ્લસ સાઇન ઇનવર્સ y નું સૂત્ર આપણે યાદ રાખી લેવાનું છે સાઇન ઇનવર્સ x પ્લસ સાઇન ઇનવર્સ y ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇનવર્સ યાદ રાખો સાઇન ઇનવર્સ x પ્લસ સાઇન ઇનવર્સ y બરાબર શું આવશે x ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ y સ્ક્વેર પ્લસ y ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ x સ્ક્વેર આ પ્રમાણે ફોર્મ્યુલા આવશે આ ફોર્મ્યુલા જો આપણે યાદ હોય ને આવડતું હોય તો સિમ્પલ જ થઈ ગયું યાદ હોય ને આવડતું હોય તો શું થશે સાઇન ઇનવર્સ x ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇનવર્સ 1 / 3 પ્લસ સાઇન ઇનવર્સ 2 / 3 સાઇન ઇનવર્સ 1 / 3 પ્લસ સાઇન ઇનવર્સ 2 / 3 સમ શું થશે સાઇન ઇનવર્સ x ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ y સ્ક્વેર x એટલે 1 / 3 અંડર રૂટ 1 માઇનસ 4 / 9 પ્લસ y 2 / 3 અંડર રૂટ 1 માઇનસ x સ્ક્વેર 1 માઇનસ x સ્ક્વેર એટલે કેટલા થશે 1 માઇનસ 1 / 9 એટલે કેટલા થશે સાઇન ઇનવર્સ 1 / 3 આ કેટલા થાય રૂટ 5 / 3 રૂટ 5 / 3 પ્લસ આ કેટલા થશે 2 / 3 ઇન્ટુ 8 / 3 8 / 9 એટલે શું થશે 2 રૂટ 2 / 3 તો શું થશે સાઇન ઇનવર્સ રૂટ 5 પ્લસ 4 રૂટ 2 અપોન 9 કોના બરાબર થાય છે સાઇન ઇનવર્સ x બરાબર સાઇન ઇનવર્સ x બરાબર આવું થતું હોય તો x ની કિંમત કેટલી હશે x બરાબર હશે રૂટ 5 પ્લસ 4 રૂટ 2 અપોન 9 આ કિંમત કોની હશે x ની હશે એટલે આન્સર જે છે આન્સર શું આવશે સી આન્સર આવશે 11મા બરાબર એના પછી 12 સમ કરીએ એના પછી ક્વેશ્ચન નંબર 12 ક્વેશ્ચન નંબર 12 શું છે જો x અને y બે અલગ પૂર્ણાંક હોય એ બે અલગ ઇન્ટીજર હોય અને n પ્રાકૃતિક સંખ્યા હોય ઇફ n ઇઝ નેચરલ નંબર તો શું કીધું છે x રેસ ટુ n માઇનસ y રેસ ટુ n એ ખાલી જગ્યાથી વિભાજ્ય છે x અને y કેવા છે પૂર્ણાંક છે n પણ કેવી સંખ્યા કીધી છે પ્રાકૃતિક સંખ્યા એટલે n ની કિંમત કઈ કઈ લઈ શકાય 1 2 3 આવી રીતે n ની કિંમત લખી શકાય તો આપણે શું કરીએ ડાયરેક્ટલી જોઈ લઈએ બરાબર
एन बराबर वन मूके शू मैसे एक्स माइनस वाई, एन बराबर टू मूके शू मैसे एक्स स्क्वेर माइनस वाई स्क्वेर, एन बराबर थ्री मूके शू मैसे एक्स क्यूब माइनस वाई क्यूब। आना अवयव शू थे एक्स माइनस वाई इंटू एक्स प्लस वाई, आना अवयव शू थे एक्स माइनस वाई इंटू एक्स स्क्वेर प्लस वाई एक्स वाई एक्स स्क्वेर प्लस एक्स वाई प्लस वाई स्क्वेर। हवे आवी रीते शू आवशे एक्स रेस टू एन माइनस वाई रेस टू एन। तो अलग अलग एन की किंमतों माटे कोना माटे विभाज्य छे, जो आ पेलू जे छे कोना माटे विभाज्य छे एक्स माइनस वाई वडे, बीजू एक्स माइनस वाई एक्स प्लस वाई, दरेक जे विभाज्य हो तो आ एक्स माइनस वाई वडे विभाज्य छे, आ पण एक्स माइनस वाई वडे विभाज्य तो थशे, आ पण कोना वडे विभाज्य छे एक्स माइनस वाई वडे विभाज्य छे। एटले सीम्पली बहु सीम्पल थई गयुं, शू आवशे सी ज आंसर आवशे, कोना वडे विभाज्य थशे एक्स माइनस वाई। जो दरेक वक्त मोटी मोटी कैलक्युलेशन करवो एवं जरूरी छे नहीं, सीम्पल छे तो सीम्पल रीते थई जशे। कोना वडे विभाज्य छे एक्स माइनस वाई वडे विभाज्य छे। एना पछी दाखल नंबर तेर, पछी दाखल नंबर तेर, दाखल नंबर तेर शू कहे छे, समीकरण आपेल छे, ट्रिग्नोमेट्रिक इक्वेशन छे बराबर, त्रिकोणमितीय समीकरण छे। तो समीकरणना आ अंतराल में केटला बीजो छे, आ अंतराल जे छे अंतराल माइनस पाई थी पाई एटले शू थशे, माइनस पाई थी पाई, माइनस पाई अहीं आवशे, माइनस पाई थी पाई एटले शू थशे, एक कम्प्लीट राउंड छे बराबर। तो पहलू बीजू तीजू चरण चार चरण में कुल के बीजे आ समीकरण शू आपेल छे, समीकरण अपने आपेल छे कॉस स्क्वेर एक्स प्लस रूट थ्री प्लस वन बाय टू इंटू एक्स माइनस रूट थ्री बाय फोर माइनस वन बराबर जीरो। बहु सीम्पल छे, बहु सीम्पल छे बराबर, गमे खबर पड़ जाए कॉस स्क्वेर माइनस वन एटले शू थई जाए, कॉस स्क्वेर माइनस वन, कॉस स्क्वेर माइनस वन अहीं साइन एक्स आपेल छे, सॉरी अहीं शू आपेल छे साइन एक्स छे, अहीं साइन एक्स छे बराबर। बहु सीम्पल छे, अहीं कॉस स्क्वेर माइनस वन छे, कॉस स्क्वेर माइनस वन एटले शू थई जशे, आखू समीकरण का तो कॉस स्क्वेर में फेरवू पड़े का तो साइन स्क्वेर में, अहीं साइन एक्स छे तो आने कॉस एक्स में फेरवी शकाय नहीं, पण आ कॉस स्क्वेर छे एने साइन स्क्वेर में फरी जशे, कारण के कॉस स्क्वेर माइनस वन केटला आवशे, कॉस स्क्वेर माइनस वन आवशे माइनस साइन स्क्वेर एक्स, माइनस साइन स्क्वेर एक्स शू थई जाय माइनस साइन स्क्वेर एक्स प्लस रूट थ्री बाय रूट थ्री प्लस वन बाय टू इंटू साइन एक्स माइनस रूट थ्री बाय फोर इज इक्वल्स टू जीरो। बधाने शू करशू माइनस थी मल्टीप्लाय कर दिए, माइनस थी मल्टीप्लाय कर दिए शू आई जाए साइन एक्स माइनस रूट थ्री प्लस वन बाय टू इंटू साइन एक्स प्लस रूट थ्री बाय फोर इज इक्वल्स टू जीरो। आना अवयव जो डायरेक्टली खबर पड़वा जो आपने ए वच्चे सरवाळो कोनो कोनो छे, रूट थ्री बाय टू प्लस वन बाय टू नो सरवाळो छे तो पाछो एनो गुणाकार छे छे ने, आ गुणाकार कोनो थाय रूट थ्री बाय टू इंटू वन बाय टू नो गुणाकार थे रूट थ्री बाय फोर, एट्ले अवयव शू पड़े आना आना अवयव डायरेक्टली देखाई जवा जो आपने आ रूट थ्री बाय टू प्लस वन बाय टू सरवाड़ा में है गुणाकार में, तो अवयव शू पड़े अवयव थे साइन एक्स माइनस रूट थ्री बाय टू इंटू साइन एक्स माइनस वन बाय टू इज इक्वल्स टू जीरो। एट साइन एक्स की वेल्यू आइधर रूट थ्री बाय टू थाय, साइन एक्स बराबर शू थाय आइधर रूट थ्री बाय टू थाय और के साइन एक्स बराबर के वन बाय टू, तो एक्स की किंमत अपने बीज शोधवा है एक्स की किंमत केटली केटली हुई साइन वन बाय टू है, जो बे की किंमत पॉजिटिव है एटले किंमत तो मळशे से मां, एक तो जीरो थी पाई में मळशे नीचे माइनस पाई थी जीरो में एक एक किंमत हशे नहीं, साइन एक्स बराबर वन बाय टू है तो क्या थशे एक तो तीस आगळ बीजा क्या आगळ थाय एक सौ पचास आगळ, साइन एक्स बराबर रूट थ्री बाय टू है तो क्या थशे एक तो एक सौ वीस आगळ अने बीजू शू थशे बीजा थशे अहींया साइठ आगल ने एक सौ वीस आगल, एक्स बराबर के साइठ एक सौ वीस अथवा तो अँ के तीस एक सौ पचास। नंबर ऑफ रूट्स कीधा है आपने बीज की संख्या कीधी तो बीज की संख्या के बीज की संख्या बी चार आवशे बराबर। एना पछी दाखला नंबर चौदह करिए, एना पछी दाखला नंबर चौदह, दाखला नंबर चौदह माटे शू कीधुं छे, जो त्रिकोण की बाजू त्रण क्रमिक संख्या हो, त्रिकोण की बाजू जे ए त्रण क्रमिक संख्याओ है, कोई एक खूणो जे छे बीजा करता बमणो हो तो एवं त्रिकोण की संख्या केटली थाय, एवा केटला त्रिकोण मळे बराबर। शू कीधुं छे बाजुओ त्रण क्रमिक संख्या छे, एटले बाजुओ धारो के एक्स अथवा तो एन एन प्लस वन एन प्लस टू छे, अने खूणाओ जे छे खूणाओ एक खूणो जे छे बीजा करता केवो कीधो छे बमणो, धारो के आ नानो सौथी नानो खूणो थीटा होय तो एक एवी पॉसिबिलिटी है कि आ सौथी मोटो खूणो डबल हशे अथवा तो शू हशे आ थीटा होय तो आ शू हशे टू थीटा, आ त्रीजो खूणो जे छे अहींया केटलो थाय पाई माइनस थ्री थीटा
180 માંથી આ બેનો સરવાળો બાદ અહીંયા પણ શું થશે પાઈ માઈનસ 3 થીટા આ બે પોસિબિલિટી છે બરાબર આના માટે આપણે વિચારીએ કે જો આવું હોય તો શું થાય સૌથી પહેલા તો સાઈન રૂલ નો યુઝ કરીએ સાઈન રૂલ એટલે શું થાય a upon sin a b upon sin b અને c upon sin c આ ટ્રાયેંગલ જે છે ટ્રાયેંગલ માં આ n છે આ n પ્લસ 1 છે આ n પ્લસ 2 છે અને સામેનો ખૂણો આ થીટા છે આની સામેનો ખૂણો જે છે આ 2 થીટા છે અને આ કેટલો છે પાઈ માઈનસ 3 થીટા આવી કન્ડિશન લઈએ છે આપણે શું થશે a upon sin a એટલે n upon sin થીટા is equals to n plus 1 upon sin pi minus 3 theta is equals to શું થશે n plus 2 upon sin 2 theta વારાફરતી કમ્પેર કરવાનો છે વારાફરતી કમ્પેર કરવાનો છે પહેલા આ બેને કમ્પેર કરીએ આ બેને કમ્પેર કરીએ એટલે શું આવશે n upon sin theta is equals to n plus 2 upon sin 2 theta આ બેને કમ્પેર કરીએ એના પછી કોની કોનો જવાબ મળી શકે એમ છે sin 2 થીટા upon sin 2 sin થીટા તો sin 2 થીટા upon sin થીટા is equals to કેટલા આવે છે n plus 2 upon n આના ઉપર શું મળી જશે sin 2 થીટાની જગ્યાએ 2 sin થીટા cos થીટા મૂકી દઈએ તો આના ઉપર શું મળી જાય cos થીટાની કિંમત મળી જાય એટલે કેટલા છે cos થીટા 2 sin થીટા cos થીટા upon sin થીટા આના બરાબર કેટલા આવે છે n plus 2 by n 2 cos થીટા 2 cos થીટા બરાબર કેટલા આવશે n plus 2 by n બરાબર હવે આ બેની કમ્પેર કરીએ આ બેની કમ્પેર કરીએ તો શું આવે છે n upon sin થીટા is equals to n plus 1 upon sin pi minus 3 થીટા એટલે શું થાય sin 3 થીટા sin 3 થીટા sin 3 થીટા upon sin થીટા sin 3 થીટા નો સૂત્ર મૂકી દઈએ એટલે શું થશે 3 sin થીટા minus 4 sin square થીટા upon sin theta is equals to શું થઈ જાય છે સોરી 3 sin theta minus 4 sin cube theta sin 34 બરાબર upon sin theta is equals to આવે છે n plus 1 upon n sin theta cancel કરી નાખે એટલે 3 minus 4 sin square theta is equals to શું થશે n plus 1 upon n તો 3 minus n plus 1 upon n is equals to 4 minus 4 cos square theta થઈ જાય 4 sin square theta ને પેલે બદલી જાય 4 minus 4 cos square theta હવે 4 minus 4 cos square theta 4 અહીંયા કોની કિંમત છે આપણી પાસે 2 cos theta ની આપણે કોની કિંમત જોઈએ છે 4 cos square theta ની આનો square થઈ જાય ડાયરેક્ટલી એટલે શું થશે n square આનો square કરી નાખે એટલે n square plus 4n plus 4 અને છેદમાં શું આવી જશે છેદમાં આવી જશે n square અહીંયા શું આપેલ છે અહીંયા આપેલ છે 3 minus n plus 1 by n હવે n ની અલગ અલગ જેટલી કિંમતો મળશે n ની અલગ અલગ જેટલી કિંમતો મળશે એ પ્રમાણે શું થશે એટલા અલગ અલગ બીજ મળશે બરાબર હવે આમાં લસા લઈ લઈએ તો લસા શું આવે છે n square એટલે કેટલા થઈ ગયા 3n square અહીં n n વડે ગુણાકાર થાય એટલે શું આવશે માઇનસ n square plus n is equals to આ કેટલા થઈ જાય 4n square minus n square minus 4n minus 4 હવે બે બાજુ જો કરીએ તો આ 3n square થાય છે આ 3n square છે કેન્સલ માઇનસ n square plus n ને પહેલી બાજુ લઈ જઈએ તો માઇનસ n square plus n square n પહેલી બાજુ દઈએ n square plus n minus 4n minus 4 is equals to 0 એટલે શું થશે n square minus 3n minus 4 is equals to 0 તો અવયવ શું થાય n અવયવ શું થાય n minus 4 અને n પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0 એટલે n બરાબર શું થશે 4 અથવા n બરાબર શું થશે n બરાબર થશે માઇનસ 1 n બરાબર 4 અથવા n બરાબર માઇનસ 1 n બરાબર 4 એક જ કિંમત મળે છે બરાબર એટલે નંબર ઓફ સોલ્યુશન કેટલા આવશે નંબર ઓફ સોલ્યુશન 1 જ આવશે આ કિંમત લેશો આની જો ટ્રાયલ કરશો તો એનાથી કોઈ આન્સર મળશે નહીં એટલે n ની કિંમત કેટલી મળશે ખાલી એક જ મળે છે જો n ની કિંમત કઈ છે એને કીધું શું કીધું છે આપણે ત્રિકોણની સંખ્યા તો ત્રિકોણની સંખ્યા તો કેટલી થાય એની એક કિંમત મળે છે એટલે ત્રિકોણની સંખ્યા કેટલી થાય એક જ થાય બાજુઓ કઈ કઈ થશે 4 5 અને 6 આ પ્રમાણે થાય એના પછી 15મો દાખલો કરીએ દાખલા નંબર 15 જે છે અતિશય સિમ્પલ એટલે આ તો રોકડા છે આના કરતાં સિમ્પલ હોઈ શકે નહીં બરાબર એવો સિમ્પલ દાખલો છે શું કીધું 33 એક્સ બરાબર 33 ની એન ઘાત છે એન કેવો છે ધન પૂર્ણાંક છે એટલે પોઝિટિવ 1 2 3 4 એવો કંઈક પૂર્ણાંક હશે બરાબર તો એક્સનો એકમનો અંક આ સંખ્યા જે છે એનો એકમનો અંક 3 હોયની સંભાવના કેટલી છે જે લોકોને પાવર સાયકલ ખબર હશે એને ખબર જ હશે કે જો એકમનો અંક 3 હોય તો
एना पछी जे छे घात करता जाइए तो एकम नो कई कई रीते मळे छे। धारो के 3 नी 1 घात करिए तो 3 मळे छे, 3 नी 2 घात करिए तो केटलो मळे छे, 9 मळे छे, 3 नी 3 घात करिए तो 27 मळे छे, एकम नो केटलो मळे छे 7, 3 नी 4 घात 81 करिए એટલે તો શું થશે 81 એટલે એકમ નો કેટલો આવશે 1 3 ની 5 ઘાત માં પાછા કેટલા આવી જાય 243 એકમ નો તો કેટલો આવે 3 ની 6 ઘાત એટલે 243 માં 3 વડે ગુણાય એટલે એકમ નો શું થઈ જશે 9 3 ની 7 ઘાત એકમ નો 9 હતો પાછા 3 વડે ગુણાય એટલે એકમ નો શું થઈ જશે 7 9 દરે 27 3 ની 8 ઘાત માં 7 હતા 3 વડે ગુણાય એટલે 7 3 પાછા શું થઈ જશે 1 એટલે દર 4 ઘાતે એક વખત શું આવશે એક વખત 3 આવે જ છે दर चार घाते एक वक्त त्रण आवता होय तो सीम्पल छे, सीम्पल छे, बराबर शू होय संभावना केटली हशे, संभावना हशे 1/4 बराबर सीम्पल छे। दाखला नंबर 16 एना पछी दाखला नंबर 16 जे छे ए संकलनना एक उपयोगनो दाखलो छे। બે વક્રો આપેલા છે, વક્રો વચ્ચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે, વક્રો વચ્ચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ એક્સ સ્ક્વેર બરાબર વાય જેવો વક્ર છે એટલે શું આવશે ઉપરની તરફ ખુલ્લો પરવલય, પહેલાં તો એને આકૃતિ દોર નાખીએ કે પ્રમાણે આવશે એક્સ સ્ક્વેર બરાબર 1 પણ ક્યાં આવશે એક્સ બરાબર 1 આગળ સ્પર્શતો હોય એવી રીતે આવશે, એક્સ બરાબર 1 આગળ સ્પર્શે છે। બીજો વક્ર જે છે એક્સ પ્લસ 1 એટલે ક્યાં સ્પર્શતો હશે એક્સ બરાબર માઇનસ 1 આગળ સ્પર્શતો હોય, તો શું કીધું છે આ જે છે કે આ બિંદુ આગળ છેદતા હશે બરાબર, તો શું કીધું છે વાય બરાબર 1/4 આ બિંદુ શું હોય, આ બિંદુ શું હશે ક્યાં આગળ છેદશે, આને બેને સરખાવી દઈએ, આને બેને સરખાવી દઈએ એટલે શું આવશે એક્સ સ્ક્વેર માઇનસ 2x plus 1 is equals to x square plus 2x plus 1 x square cancel એટલે 4x બરાબર 0 x બરાબર 0 થાય x બરાબર 0 અને y બરાબર x બરાબર 0 માં મૂકી દે y બરાબર શું આવી જશે 1 આ બિંદુ જે છે શું હશે x બરાબર 0 y બરાબર 1 બિંદુ છે એના પછી બીજું શું કીધું છે આપણે y બરાબર 1/4 એટલે આ રેખા જે છે અહીંયા y બરાબર 1 છે તો y બરાબર 1/4 ક્યાં આવતા હશે y બરાબર 1/4 જે છે એ ક્યાંક નીચે આવતા હશે તો આ બંને વક્રો અને વાય બરાબર 1/4 વચ્ચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આ પ્રદેશ આવશે, આ સિમેટ્રી બે બાજુ સિમેટ્રી દેખાય છે, સિમેટ્રી દેખાય છે જેટલું ક્ષેત્રફળ આ બાજુ હશે એટલું ક્ષેત્રફળ કઈ બાજુ હશે ડાબી બાજુ હશે, તો શું કરીએ આપણે આ પ્રદેશનું ક્ષેત્રફળ શોધી નાખીએ અને ગુણાકારમાં શું કરી નાખશું 2 બરાબર, હવે આ બિંદુ શોધવું હોય આ બિંદુ વાય બરાબર 1/4 મૂકીએ તો કોને કયા વક્ર સાથેનું છેદબિંદુ એક્સ માઇનસ 1 આ વક્ર જે છે શું છે વાય બરાબર એક્સ માઇનસ 1 નો સ્ક્વેર, આ વક્ર સાથેનું છેદબિંદુ શોધું વાય બરાબર કેટલા મૂકશું વાય બરાબર 1/4 મૂકશું, વાય બરાબર 1/4 મૂકે એટલે 1/4 ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ માઇનસ 1 નો સ્ક્વેર એટલે એક્સ માઇનસ 1 બરાબર કાં તો શું આવશે 1/2 આવશે અથવા તો શું આવશે માઇનસ 1/2, હવે એક્સ બરાબર 1 આ બધ લઈ જાય એટલે એક્સ બરાબર કેટલા આવશે 3/2 હશે અથવા તો એક્સ બરાબર 1 માઇનસ 1/2 એટલે એક્સ બરાબર કેટલા આવશે 1/2, એક આ બિંદુ શું હશે 1/2 હશે ને આ જો આગળ છેદે તો આ બિંદુ શું આવતું હશે 3/2 એટલે આપણે તો શું જોઈએ છે આપણે તો 1/2 જોઈએ છે એક્સ બરાબર 0 થી એક્સ બરાબર 1/2 માટે કરવાનું થશે ઉપર જે છે ઉપરનો આ ભાગ છે આ જે છે એ શું થશે વાય 1 થશે, વાય 1 બરાબર શું આપેલ છે વાય 1 બરાબર આપેલ છે એક્સ માઇનસ 1 નો સ્ક્વેર, આ ભાગ જે છે નીચેનો એ શું થશે વાય 2 બરાબર કેટલા આપેલ છે 1/4, તો ટોટલ એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકમાં 2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન એક્સ માઇનસ 1/2 એક્સ માઇનસ 1² માઇનસ વાય 1 માઇનસ વાય 2 આવશે વાય 1 માઇનસ વાય 2 ડીએક્સ એટલે વાય 1 માઇનસ વાય 2 એટલે વાય 1 છે એક્સ માઇનસ 1² અને વાય 2 શું છે 1/4 ડીએક્સ, ક્યાંથી ક્યાં સુધી એક્સની કિંમત ક્યાંથી ક્યાં સુધી લેવાની છે 0 થી 1/2 ગુણાકારમાં 2 તો કરી જ દીધા છે, ક્યાંથી ક્યાં સુધી 0 થી 1/2 તો માનાંકમાં 2 ઇન્ટુ 0 થી 1/2 આનું આનું સંકલન કરીએ એટલે શું આવશે એક્સ માઇનસ 1 એનો ઘન અપોન 3 માઇનસ 1/4નું સંકલન શું આવશે 1/4નું ઇન્ટિગ્રેશન આવશે 1/4 ઇન્ટુ એક્સ ક્યાંથી ક્યાં સુધી 0 થી લઈને 1/2 સુધી, તો 2 ઇન્ટુ 2ને બહાર લઈએ 2 ઇન્ટુ માનાંકમાં એક્સ બરાબર પહેલાં શું મૂકશું એક્સ બરાબર 1/2 મૂકીએ 1/2 મૂકીએ એટલે 1/2 માઇનસ 1 કેટલા થાય માઇનસ 1/2 માઇનસ 1/2નો ઘન, માઇનસ 1/2નો ઘન શું થાય માઇનસ 1/8 અને છેદમાં 3 છે એટલે માઇનસ 1/8 છેદમાં 3 માઇનસ 1 ના છેદમાં 24
माइनस अहीं वन बाय टू मूकिए अहीं वन बाय टू मूके वन बाय टू इंटू वन बाय फोर के वन बाय एट माइनस हवे एक्स बराबर जीरो मूके आ तो जीरो थी जाए एक्स बराबर जीरो मूके अँ के माइनस वन रेस टू थ्री एट माइनस वन बाय थ्री आ प्रमाण थे बराबर तो टू इंटू आ लसा ली एट आठ तेरी चौबीस अँ त्रण गुणवान थाय के माइनस वन माइनस थ्री छेद में चौबीस माइनस माइनस प्लस वन बाय थ्री माइनस चार ना छेद में चौबीस एट माइनस वन बाय सिक्स टू इंटू माइनस वन बाय सिक्स प्लस वन बाय थ्री माइनस वन बाय सिक्स प्लस वन बाय थ्री केटला आवे माइनस वन बाय थ्री प्लस वन बाय सिक्स माइनस वन प्लस टू एट आ के टू इंटू वन बाय सिक्स एट के वन अपॉन थ्री स्क्वेर यूनिट एक ना छेद में त्रण चौरस एकम आंसर शू आंसर आपो ए आ बराबर आ दाखलो जो है सारो तो बेजिक है आवा दाखलाओ है बुक में आपेला एनसीईआरटी में आवा दाखला है बराबर एना पछी दाखला नंबर सत्तर एना पछी दाखला नंबर सत्तर विकलन कोई ईजी में ईजी दाखिल हो टेक्स्टबुक में एवं दाखिल है बराबर एट दाखला में कहीं नहीं लॉग एक्स बेज टेन लॉग टेन बेज एक्स लॉग एक्स बेज एक्स लॉग टेन बेज टेन आई बराबर आपेल हो तो सो की किंमत शोधवा खाली विकलन करवा डीवाय बाय डीएक्स की किंमत शोधवा विकलन करवा लॉग एक्स न विकलन जैसे अपने याद हो तो लॉग एक्स विकलन थे वन बाय एक्स क्यारे लॉग एक्स बेज ई नू डी बाय डीएक्स ऑफ लॉग एक्स बेज ई इज इक्वल्स टू वन बाय एक्स थाय तो आने शू करूँ पहला तो बेज चेन थीअरम थी बेज ई में बदलवा पड़े बेज चेन थीअरम थी बेज ई में बदलीए तो वाई बराबर शू थे वाई बराबर थे लॉग एक्स बेज ई अपॉन लॉग टेन बेज ई प्लस लॉग टेन बेज ई अपॉन लॉग एक्स बेज ई प्लस लॉग एक्स बेज एक्स एट वन ने लॉग टेन बेज टेन एट वन थाय बराबर आकलन करवे डीवाय बाय डीएक्स की किंमत शोधी डीवाय बाय डीएक्स की किंमत सीम्पल शू थे लॉग एक्स की किंमत अरे शू थी जाए लॉग एक्स डिफरेंशिएशन है शू थी जाए वन बाय एक्स एट वन बाय एक्स इंटू लॉग टेन बेज ई प्लस लॉग टेन बेज ई एम नम रहे वन बाय लॉग एक्स लॉग टेन बेज ई एम नम रहे वन बाय लॉग एक्स बेज ई डिफरेंशिएशन थाय शू थाय माइनस वन अपॉन लॉग एक्स बेज ई स्क्वेर माइनस वन बाय एक्स स्क्वेर इंटू लॉग एक्स बेज ई डिफरेंशिएशन शू थाय वन बाय एक्स वन प्लस वन डिफरेंशिएशन शू थी जाए जीरो एट आंसर जो है शू आ वन अपॉन लॉग एक्स बेज ई माइनस लॉग टेन बेज ई अपॉन एक्स इंटू लॉग एक्स बेज ई स्क्वेर आंसर जो है शू आराबर પછી દાખલા નંબર અઢાર ત્રાસ છે યાર ચાલુમાં ફોન આવી જાય છે બોકરી ચાલો દાખલા નંબર અઢાર ગણીએ શું છે ઝેડ બિલોંગ્સ ટુ સી ઝેડ બિલોંગ્સ ટુ સી એટલે સંકર સંખ્યા છે અને મોડ્યુલસ ઓફ ઝેડ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ થ્રી આનું સમાધાન કરે તો ઝેડ પ્લસ વન બાય ઝેડની ન્યૂનતમ મહત્તમ કિંમત શોધવાની છે ન્યૂનતમ કિંમત શોધવાની કીધી છે ન્યૂનતમ મહત્તમ કિંમત આમાં શોધવાની હોય તો શું કરવાનું હોય ટ્રાયંગ્યુલર ઇનઇક્વાલિટીનો ઉપયોગ કરાય ન્યૂનતમ મહત્તમ શોધવા માટે ટ્રાયંગ્યુલર ઇનઇક્વાલિટીનો ઉપયોગ કરીએ तो मॉड्यूलस ऑफ झेड प्लस वन बाय झेड इज लेस देन इक्वल्स टू मॉड्यूलस ऑफ झेड प्लस मॉड्यूलस ऑफ वन बाय झेड इज लेस देन इक्वल्स टू मॉड्यूलस ऑफ मॉड्यूलस झेड माइनस वन अपॉन मॉड्यूलस ऑफ झेड आज आखो मॉड्यूलस ले आ रीते थी जैसे बराबर लेस देन इक्वल्स टू आना करता ओछी ज किंमत तो हे अँ तो शूँ मे आपने महत्तम किंमत मे आ अथवा एना करता वधारे ला आनी मदद थी शूँ मळशे आपने न्यूनतम किंमत मळशे आपणे न्यूनतम किंमत जोईए छे न्यूनतम किंमत जोईए छे एटले शू थशे लेस देन इक्वल्स टू झेड प्लस वन बाय झेड अथवा तो आ रीते लखी शकाय झेड प्लस वन बाय झेड इज ग्रेटर देन इक्वल्स टू मॉड्यूलस ऑफ झेड माइनस वन अपॉन मॉड्यूलस ऑफ झेड आ रीतनो आपेल छे हवे आपणे शू करशुं महत्तम किंमत आने जोईए छे एटले अहीं कई किंमत मूकीए जेथी करीने आ जे छे ए ओछामां ओछुं आवे एटले एना करता आ वधारे जोईए आनी किंमत ओछामां ओछी लेवी होय એટલે વિચારી આ જે છે એક્સ માઇનસ વન બાય એક્સ ટાઈપનું ફંક્શન છે એક્સ માઇનસ વન બાય એક્સ ટાઈપનું ફંક્શન છે એફ ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ વન બાય એક્સ હોય ડિફરન્શિએટ કરીએ એટલે શું આવશે વન પ્લસ વન બાય એક્સ સ્ક્વેર એફ ડેશ એક્સ શું આવશે વન પ્લસ વન બાય એક્સ સ્ક્વેર વન પ્લસ વન બાય એક્સ સ્ક્વેર હંમેશા ગ્રેટર ધેન ઝીરો જ હોય એનો મતલબ આ જે છે આ વિધેય જે છે કેવું વિધેય હશે વધતું વિધેય હશે
विधेय जो आ प्रमाणे वत्तु विधेय होय स्ट्रिक्टली ग्रेटर देन 0 होय वत्तु जतु होय એનો મતલબ જે ન્યૂનતમ કિંમત મૂકી એનાથી ઓછામાં ઓછી કિંમત મળે અને મહત્તમ કિંમત મૂકી એનાથી કેવી કિંમત મળે મહત્તમ કિંમત મળે આપણે આ ન્યૂન ઓછામાં ઓછી કિંમત જે છે એ મૂકી દઈશું એટલે શું મળશે આપણે x ની ઓછામાં ઓછી કિંમત મૂકશું એટલે ન્યૂનતમ કિંમત મળી જાય x ની ઓછામાં ઓછી કિંમત કેટલી છે 3 છે તો therefore modulus of z plus 1 by z is greater than equals to 3 minus 1 by 3 3 minus 1 by 3 એટલે કેટલા થશે greater than equals to 8 by 3 8 by 3 अथवा एना करता वधारे जो आंसर जे छे न्यूनतम किंमत शू थाय न्यूनतम किंमत थाय 8 बाय 3 एना पछी दाखला नंबर 19 करिए एना पछी दाखला नंबर 19 करिए दाखला नंबर 19 माटे शू आपेल छे ए बी सी डी ई एफ एक समांतर श्रेणी में आपेल छे समांतर श्रेणी में होय तो ई माइनस सी बराबर केटला एवुं कीधुं छे समांतर श्रेणी में छे एनो मतलब आ जो ए होय ए बी सी डी ई एफ में आ जो ए हो तो आ शू हे ए प्लस डी आ शू हो ए प्लस टू डी आ शू हे ए प्लस थ्री डी ए प्लस फोर डी ए प्लस फाइव डी ए रीतन हे ए बी सी डी एफ बराबर तो शू कीधु ई माइनस सी बराबर खाली जगह ई माइनस सी आमा जो है तो ई माइनस सी बराबर के ई माइनस सी ई ए सी की बात बाकी ई ए सी की बात बाकी ई एट ए प्लस फोर डी ए प्लस 2d બાદ બાકી કેટલી થાય 2d e - c એટલે કેટલા થાય 2d તો 2 ઇન્ટુ d લખવાના છે 2 ઇન્ટુ d c - a c - a d થાય ના થાય પછી d - c d - c d e અને c ની બાદ બાકી કેટલી થાય d જ થાય એટલે આ શું છે 2 ઇન્ટુ d - c છે એટલે આન્સર જે છે એ આન્સર શું આવશે આન્સર b આવશે બરાબર तो दाखला नंबर 19 में तो शू आंसर आए दाखला 19 में तो सीज आंसर दाखला नंबर 20 में दाखला नंबर 20 जुए तो दाखला नंबर 20 में शू थे इंटीग्रेशन इंटीग्रेशन अंश में शू है एलएन एक्स प्लस वन बाय एक्स अने छेद में है एक्स इंटू एक्स प्लस वन एक्स इंटू एक्स प्लस वन है बराबर आनु इंटीग्रेशन करवू छे तो पहला जो आनु डिफरेंशिएशन शू आवे छे कारण के एफ ऑफ एक्स टू एफ डेश एक्स गोठवातु हशे आ जे छे एना विकलन जेवुं लागे छे जोई लईए एलएन एक्स नुं डिफरेंशिएशन शू आवे छे एलएन एक्स नुं डिफरेंशिएशन एफ ऑफ एक्स बराबर जो एलएन एक्स प्लस वन बाय एक्स लईए तो एनुं डिफरेंशिएशन एफ डेश एक्स बराबर केटला आवशे एफ डेश एक्स बराबर केटला आवशे डिफरेंशिएशन करीए तो केटला आवशे एलएन एटले वन अपॉन एक्स एक्स प्लस वन बाय एक्स बराबर अने पाछो आनु डिफरेंशिएशन करिए एटले शू आवशे छेद में छेद नो स्क्वेर एटले एक्स स्क्वेर अंश में शू आवशे अंश माइनस छेद माइनस छेद गुणाकार में अंशनु विकलन एक माइनस अंश गुणाकार में छेद नु विकलन केटलू थशे वन छेद में छेद नो स्क्वेर अहींया अंश में शू आवशे एक्स अपॉन एक्स प्लस वन अने छेद में शू आवशे अहींया आवशे माइनस वन अपॉन एक्स स्क्वेर तो कैंसल थाय आ शू आवी जशे एफ डेश एक्स बराबर शू आवे छे एफ डेश एक्स बराबर आवे छे माइनस वन अपॉन एक्स इंटू एक्स प्लस वन तो आ शू छे आ एफ ऑफ एक्स लीए तो एफ ऑफ एक्स लीए तो आ शू छे आ छे माइनस एफ डेश एक्स तो माइनस साइन बार काढी लीए तो माइनस साइन बार काढी लीए एटले शू आवशे एफ ऑफ एक्स इंटू एफ डेश एक्स इंटू डी एक्स अहीं एक्स की फंक्शन की घात के लिए एक एट एक घात वच्चे छेद में वधारी घात एटले शू आवशे माइनस वन बाय टू इंटू एफ ऑफ एक्स नो स्क्वेर माइनस वन बाय टू इंटू एफ ऑफ एक्स नो स्क्वेर एटले माइनस वन बाय टू एफ ऑफ एक्स लीधु तो आपणे एलएन एक्स प्लस वन बाय एक्स आखा नो स्क्वेर आंसर शू आवशे आंसर जे छे माइनस वन बाय टू इंटू एलएन एक्स प्लस वन बाय स्क्वेर प्लस सी एटले आ आंसर आवशे ए आंसर आवशे बराबर सीम्पल एना पछी आगळ वधीए एना पछी दाखला नंबर 21 दाखला नंबर 21 फरीथी फंक्शनो दाखलो छे शू कहे छे विधेय एफ ऑफ एक्स ए आ समीकरण समीकरण शू आपेल छे एफ ऑफ एक्स इंटू एफ ऑफ वन बाय एक्स इज इक्वल्स टू एफ ऑफ एक्स प्लस एफ ऑफ वन बाय एक्स आनु जो समाधान करे अने एफ ऑफ टू ग्रेटर देन वन होय तो लिमिट एक्सटेन्स टू वन एफ ऑफ एक्स बराबर खाली जगह जो आपणे बेजिक थी फंक्शन भणेल होय अने आ नोट जो आपने याद हो कि आवा समीकरण समाधान करे एफ ऑफ एक्स प्लस एफ ऑफ वन बाय एक्स इज इक्वल्स टू एफ ऑफ एक्स इंटू एफ ऑफ वन बाय एक्स आवा समीकरण समाधान करे ए विधेय जे छे एफ ऑफ एक्स बराबर कां तो वन प्लस एक्स रेस टू एन होय अथवा तो
वन माइनस एक्स रेस टू एन हुए, आ बे माथी एक ज विधेय हुए, ज्यारे एफ ऑफ एक्स प्लस एफ ऑफ, याद राखी लियो भाई, बराबर, जो पहले थी खबर हुई तो बराबर वेल एंड गुड, ना खबर हुई तो एफ ऑफ एक्स प्लस एफ ऑफ वन बाय एक्स इज इक्वल टू एफ ऑफ एक्स इंटू एफ ऑफ वन बाय एक्स। जो आ समीकरण समाधान करे तो फंक्शन जो है का तो वन प्लस एक्स रेस टू एन हो अथवा तो वन माइनस एक्स रेस टू एन हो। आ डिफरेंशियल कैलक्युलस कैलक्युलस ऑफ अरियंत, अरियंत में डिफरेंशियल कैलक्युलस में नोट आप बराबर आ रीत, तो एफ ऑफ एक्स बराबर आज आपने खबर सीम्पल थी गयु, बीजू शू कीधुँ एफ ऑफ टू इज ग्रेटर देन वन, आम शू थ एफ ऑफ टू एट आम वन माइनस टू रेस टू एन थे एट शू ऋण आ आम शू थे वन प्लस टू रेस टू एन एट जो एफ ऑफ टू ग्रेटर देन वन हो तो आ शक्य नहीं, तो एफ ऑफ एक्स बराबर शू थव जो एफ ऑफ एक्स बराबर वन प्लस एक्स रेस टू एन थे वन प्लस एक्स रेस टू एन थाय तो लिमिट एक्स टेन्स टू वन एफ ऑफ एक्स लिमिट एक्स टेन्स टू वन एफ ऑफ एक्स बराबर लिमिट एक्स टेन्स टू वन लिमिट एक्स टेन्स टू वन फंक्शन की जगह से हूँ अपनी पास फंक्शन है वन प्लस एक्स रेस टू एन वन प्लस एक्स रेस टू एन जो अमे क्या जीरो थता नहीं क्या अंश जीरो नहीं थत शू करशू एक्स टेन्स टू वन मूकी सके एक्स टेन्स टू वन मूक दिए एट शू थे वन प्लस वन रेस टू एन के टू आंसर आवशे सीम्पली। आ न्यूमेरिकल इंटीजर टाइप क्वेश्चन है छेल्ला पांच प्रश्नों से आ प्रकार है जो लेटेस्ट पेपर स्टाइल प्रमाण है कि वीस प्रश्नों एमसीक्यू हे छेल्ला पांच प्रश्नों से शू हे जेमा आ कर्सर आपेल है अँ खाली जगह आप कर्सन जाए अने डिजिट है डिजिट में आंसर आता इंटीजर में आंसर आता हो इंटीजर में इनपुट करवा बराबर। चलो एना पछीनो प्रश्न शू कहे छे मेट्रिक्स प्रश्न है बराबर श्रेणी प्रश्न है ए बराबर आपेल है आई बराबर आपेल है आई बराबर एट टूंक में आई थ्री है वो लखी दीदी खबर पड़ी जाए आई थ्री एट थ्री बाय थ्री यूनिट मेट्रिक्स ए इनवर्स बराबर आ हो तो किंमतों सरवाळो खाली जगह थाय एक तो अपनी पास ऑप्शन ए है अँ ए इनवर्स शोधीए ए स्क्वेर ए तो आना पर मिली जाए आ समीकरण समाधान करें एवं सी एन डी की किंमत मिली जाए पर ए मेथड जो है यू लांबी मेथड थी जाए बराबर। जो आरेक्टरिस्ट इक्वेशन कैरेक्टरिस्टिक लाक्षणिक समीकरण जो आपने खबर हो तो लाक्षणिक समीकरण पर डायरेक्टली अपने सी एन डी की किंमत कही सके बराबर। लाक्षणिक समीकरण शू हे बे बाजू ए इनवर्स वे मल्टीप्लाय कर दिए तो ए इंटू ए इनवर्स बराबर छ ने आई गुणाकार कर दिए तो सिक्स इंटू ए इनवर्स बराबर हम ए थी मल्टीप्लाय करिए शू थ ए क्यूब प्लस सी ए स्क्वेर प्लस डी अँ डी आई हे तो शू आ जाए डी आई इंटू ए एट्ले डी ए थी जाए बराबर सिक्स ए इंटू ए इनवर्स शू थी जाए आई ए आ बस जवा दिए शू थी जाए ए क्यूब प्लस सी ए स्क्वेर प्लस डी ए माइनस सिक्स आई बराबर जीरो। तो लेमड़ा स्वरूप में जो लाक्षणिक समीकरण विचारता होता तो लेमड़ा स्वरूप में लाक्षणिक समीकरण शू थे लेमड़ा क्यूब प्लस सी लेमड़ा स्क्वेर प्लस डी लेमड़ा प्लस डी लेमड़ा माइनस सिक्स इज इक्व टू जीरो। आम कोनी कोनी अपने सी डी वेल्यू फाइन करवा आ कैरेक्टरिस्टिक इक्वेशन कैरेक्टरिस्टिक इक्वेशन से मिली जैसे आपने डिटर्मिनेंट ऑफ ए माइनस लेमड़ा आई इज इक्व टू जीरो। आ प्रकार थीअरम है कि कोईपण ए माटे आ लेमड़ा स्वरूप में जो लाक्षणिक समीकरण मिले एनु ए समाधान करे तो आ लाक्षणिक समीकरण है डायरेक्टली आप डिटर्मिनेंट ऑफ ए माइनस लेमड़ा आई इज इक्व टू जीरो मिले डिटर्मिनेंट ऑफ ए माइनस लेमड़ा आई तो डिटर्मिनेंट ऑफ ए एटले ए एटले शू छे वन जीरो 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 वन जीरो जीरो माइनस टू फोर प्लस माइनस लेमड़ा एटले शू थी जाए माइनस लेमड़ा जीरो 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 माइनस लेमड़ा जीरो ने जीरो जीरो माइनस लेमड़ा आना निश्चय बराबर जीरो आना निश्चय बराबर जीरो आता हो निश्चय बराबर जो जीरो आते हो तो निश्चय शू थे हमें निश्चय थे वन माइनस लेमड़ा पची जीरो जीरो वन माइनस लेमड़ा जीरो जीरो बाद बाकी करिए तो जीरो माइनस जीरो जीरो फरी वन माइनस लेमड़ा बाद बाकी जीरो जीरो माइनस जीरो माइनस टू अने फोर माइनस लेमड़ा फोर माइनस लेमड़ा सॉरी अँ वन है
वन छे फोर माइनस लेम्डा आनो निश्चय बराबर जीरो निश्चय लीए खाली आ नो गुणाकार आ टू बाय टू ने मेट्रिक्स साथ जैसे ले शू आवशे वन माइनस लेम्डा इंटू आ बे नो गुणाकार एटले वन माइनस लेम्डा इंटू फोर माइनस लेम्डा माइनस माइनस के आ जाए प्लस टू इज इक्वल्स टू जीरो देर फोर वन माइनस लेम्डा आ बे नो गुणाकार आ बे नो गुणाकार करिए एटले केटला आवशे वन इंटू फोर फोर वन इंटू माइनस लेम्डा माइनस लेम्डा माइनस लेम्डा इंटू फोर माइनस फोर लेम्डा माइनस लेम्डा इंटू माइनस लेम्डा प्लस लेम्डा स्क्वेर प्लस टू इज इक्वल्स टू जीरो देर फोर वन माइनस लेम्डा इंटू गुणाकार करिए एटले केटला आवशे लेम्डा स्क्वेर माइनस फाइव लेम्डा प्लस सिक्स इज इक्वल्स टू जीरो गुणाकार करिए पहले एक वक्त एक वडे गुणाकार थाय एटले बधा आवी जशे लेम्डा स्क्वेर माइनस फाइव लेम्डा प्लस सिक्स एक साथ गुणाकार त्यारे बधा आवी जाए અને માઇનસ લેમડા સાથે ગુણાકાર થાય ત્યારે બધા શું આવે માઇનસ લેમડા ક્યુબ પ્લસ ફાઇવ લેમડા સ્ક્વેર માઇનસ સિક્સ લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો એટલે શું આવશે સમીકરણ માઇનસ લેમડા ક્યુબ ફાઇવ લેમડા સ્ક્વેર પ્લસ લેમડા સ્ક્વેર એટલે સિક્સ લેમડા સ્ક્વેર માઇનસ ફાઇવ લેમડા માઇનસ સિક્સ લેમડા એટલે માઇનસ ઇલેવન લેમડા પ્લસ સિક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો આની સાથે કમ્પેર કરવું હોય તો માઇનસથી મલ્ટીપ્લાય કરવું પડશે માઇનસથી મલ્ટીપ્લાય કરીએ એટલે શું થાય લેમડા ક્યુબ માઇનસ સિક્સ લેમડા સ્ક્વેર પ્લસ ઇલેવન લેમડા માઇનસ સિક્સ ઇક્વલ્સ ટુ ઝીરો જો આના એવું જ સમીકરણ આવે છે એમાં સી અને ડીની કિંમત કેટલી થાય છે સી બરાબર માઇનસ છ અને ડી બરાબર અગિયાર તો સી બરાબર માઇનસ છ અને ડી બરાબર અગિયાર તો આપણે શું કીધું છે સી અને ડીની કિંમતોનો સરવાળો સી પ્લસ ડી ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે ફાઇવ આવે સી પ્લસ ડી બરાબર કેટલા આવશે પાંચ તો આ પ્રમાણે આ ન્યુમેરિકલ ઇન્ટીજર છે એ કરી શકાય એના પછી આપણે ક્વેશ્ચન નંબર 23 કરીએ એના પછી દાખલા નંબર 23 કરીએ દાખલા નંબર 23 શું છે દ્વિઘાત બહુપદી ક્વાડ્રેટિક પોલીનોમિયલ આપેલ છે 2p સ્ક્વેર ઇન પ્લસ 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર 2 ઇન્ટુ 4p સ્ક્વેર માઇનસ 1 ઇન્ટુ એક્સ પ્લસ 4 ઇન્ટુ 2p સ્ક્વેર પ્લસ 1 આની p અને એક્સની વાસ્તવિક કિંમતો માટે બહુપદીની ન્યૂનતમ કિંમત બહુપદીની કેવી આપણે ન્યૂનતમ કિંમત શોધવાની છે કે આ બહુપદીની ન્યૂનતમ કિંમત કઈ રીતે કેટલી થાય બરાબર એફ ઓફ એક્સ બરાબર શું આપેલ છે એફ ઓફ એક્સ બરાબર આપણે આપેલ છે બહુપદી આપેલ છે 2p સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ 4p સ્ક્વેર માઇનસ 1 ઇન્ટુ એક્સ પ્લસ 4 ઇન્ટુ 2p સ્ક્વેર પ્લસ 1 જોઈએ આને ન્યૂનતમ કિંમત કઈ રીતે શોધી શકાય અને ન્યૂનતમ કિંમત શોધવી હોય એનો મતલબ એક્સની કિંમત કંઈક એવી મૂકવી પડે કે જેથી કરીને શું થાય કિંમત જે છે એ ન્યૂનતમ થાય હવે જોઈએ આમાં પહેલાં તો શું થાય એમ છે અહીંથી 2p સ્ક્વેર કોમન નીકળે છે બધી જગ્યાએથી અહીંયા 2p સ્ક્વેરના ગુણાકારમાં એક્સ સ્ક્વેર છે અહીંયા 2p સ્ક્વેરના ગુણાકારમાં કેટલા થાય 4x થાય ને બધાનો ગુણાકાર જે છે આમ ગુણી દઈએ એટલે શું થાય 2p સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 8p સ્ક્વેર એક્સ માઇનસ 2x પ્લસ 8p સ્ક્વેર પ્લસ કેટલા આવે છે 4 અચ્છા હવે 2p સ્ક્વેર કોમન કાઢીએ ક્યાં ક્યાં પદમાંથી 2p સ્ક્વેર કોમન નીકળે એમ છે જે પદમાંથી 2p સ્ક્વેર કોમન નીકળે એમ છે એમાંથી 2p સ્ક્વેર કોમન કાઢીએ આમાંથી 2p સ્ક્વેર કોમન કાઢીએ એટલે શું વધશે 2p સ્ક્વેર કૌંસમાં એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 4x પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 વધતા બાકીના પદ શું વધે છે બાકીના પદ વધે છે એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 4 તો 2p સ્ક્વેર આ શું થઈ જાય એક્સ પ્લસ 2નો હોલ સ્ક્વેર પ્લસ આ એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 કરી લઈએ એટલે આ શું થઈ જાય એક્સ માઇનસ 1નો હોલ સ્ક્વેર એટલે છેલ્લે કેટલા વધશે 4 છે એટલે એ પ્લસ 1 પ્લસ 3 બરાબર આ પ્રમાણે આવે છે હવે આમાં વિચારીએ કે એક્સની કઈ કિંમત મૂકીએ તો આપણે શું થઈ જાય કિંમત જે છે ન્યૂનતમ થાય એક્સની કિંમત જો 1 મૂકેલા અહીં 0 થઈ જાય ન્યૂનતમ મળશે એક્સ બરાબર માઇનસ 2 મૂકેલા અહીં 0 થઈ જાય પણ અહીંયા ત્યારે 0 નહીં થાય બરાબર તો શું કરીએ એક્સ બરાબર 1 અહીં મૂકીએ એક્સ બરાબર 1 મૂકેલે આ તો 0 થઈ ગયું હવે આમાં એક્સ ભલે 0 ના થાય આમાં શું 0 કરી દઈશું આપણે એક્સ અને પીની કિંમતો કેવી કીધી છે વાસ્તવિક કિંમતો જ કીધી છે કોઈ પણ કિંમત લઈ શકાય ન્યૂનતમ કિંમત આપણે શોધવાની છે આમાં પી બરાબર 0 કરી દે એટલે આ 0 થઈ ગયું એક્સ બરાબર 1 ને પી બરાબર 0 માટે કિંમત શું મળશે આ 0 પ્લસ 3 એટલે કિંમત શું મળશે ન્યૂનતમ કિંમત જે છે કેટલી આવશે પ્લસ 3 આવશે તો આમાં જે રાઇટ આન્સર જે છે એ શું આવશે પ્લસ 3 બરાબર ક્વેશ્ચન 23 આ પ્રમાણે કરી શકાય એના પછી શું આપેલ છે ક્વેશ્ચન 24 24માં પ્રશ્નમાં શું કીધું છે
एबीसी समांतर श्रेणी में हो बी बराबर पाई बाय फोर हो तो टेन ए टेन बी टेन सी सीम्पल प्रश्न है जे आपेल छे आपणे जो के बीजू कई विचारता नहीं जे आपेल छे लखी लीए बी बराबर पाई बाय फोर आपेल छे बी बराबर पाई बाय फोर आपेल छे बी पाई बाय फोर छे बीजू शू आपेल छे एबीसी समांतर श्रेणी में है ए शू हे ए पाई बाय फोर माइनस डी अथवा तो पाई बाय फोर माइनस थीटा अने सी शू हे पाई बाय फोर प्लस थीटा तो डिफरन्स बड़ी जगह थीटा थी गया बराबर एबीसी की किंमत आई हो तो शू कीधु टेन ए टेन बी और टेन सी ना गुणाकार टेन ए इंटू टेन बी इंटू टेन सी आ गुणाकार जाए के जो एवं ना विचार था कि ए प्लस बी बराबर एक सौ एसी थे कारण के कीधु नहीं कि त्रिकोण एबीसी आ एबीसी है त्रिकोण एबीसी खूणाओ है बराबर खाली एवं कीधु एबीसी समांतर श्रेणी में है बी बराबर पाई बाय फोर है अच्छा टेन ए टेन बी टेन सी टेन ए टेन बी टेन सी टेन पाई बाय फोर माइनस थीटा इंटू टेन बी एट टेन पाई बाय फोर इंटू टेन सी एट टेन शू थ पाई बाय फोर प्लस थीटा टेन पाई बाय फोर एट तो वन थी गयु अँ सूत्र मूकी दिए टेन पाई बाय फोर टेन आल्फा माइनस बीटा सूत्र शू थे टेन पाई बाय फोर माइनस टेन थीटा अपॉन वन प्लस टेन पाई बाय फोर टेन थीटा अँ शू थी जाए टेन आल्फा प्लस बीटा टेन पाई बाय फोर प्लस टेन थीटा अपॉन वन माइनस टेन पाई बाय फोर इंटू टेन थीटा શું થઈ જાય આવું થાય વન માઇનસ ટેન થીટા ટેન પાઈ બાય ફોર બરાબર વન મૂકેલ વન માઇનસ ટેન થીટા ઓન વન પ્લસ ટેન થીટા ઇન્ટુ વન તો છે જ ગુણાકારમાં પહેલું શું થશે વન પ્લસ ટેન થીટા અપોન વન માઇનસ ટેન થીટા શું થઈ જાય બધું કેન્સલ જ થઈ જાય છે વન માઇનસ ટેન થીટા વન માઇનસ ટેન થીટા કેન્સલ વન પ્લસ ટેન થીટા વન પ્લસ ટેન થીટા કેન્સલ થઈ જાય એટલે શું આવે વન આન્સર આવે છે તો રાઇટ આન્સર શું થાય વન બરાબર ચાલો એના પછી લાસ્ટ 25 કરીએ દાખલ નંબર 25 સ્ટ્રેટ લાઈનનો ઇઝીમાં ઇઝી દાખલો છે બરાબર સ્ટ્રેટ લાઈન રેખાઓનો ઇઝીમાં ઇઝી દાખલો હોય તો આ છે ટેક્સ્ટ બુકમાં આવા દાખલા ઇઝી નહીં હોય બરાબર શું કીધું છે આ બિંદુનું આ રેખાથી અંતર બિંદુનું રેખાથી લંબઅંતરનું સૂત્ર શું છે માનાંકમાં ए एक्स वन डी इज इक्वल्स टू मानाकमा ए एक्स वन प्लस बी वाई वन प्लस सी अपॉन अंडर रूट ऑफ ए स्क्वेर प्लस बी स्क्वेर आ सूत्र है बराबर सीम्पल है आ रेखा ने आ स्वरूप में फेरवी दिए रेखा ने सब स्टैंडर्ड फॉर्म में फेरवे तो आ शू है 12x प्लस 72 इज इक्वल्स टू 5y माइनस 20 सॉरी माइनस 10 पांच दस बराबर शू आ 12x माइनस 5y प्लस 82 इज इक्वल्स टू 0 एक्स वन वाई वन तरीके शू आपेल छे एक्स वन वाई वन इज इक्वल टू आपेल छे 1 माइनस 1 देरफोर डी इज इक्वल टू आम फॉर्म्यूला मूकी दिए 12x1 माइनस 5y1 प्लस 82 अपॉन अंडर रूट ऑफ ए स्क्वेर प्लस बी स्क्वेर ए स्क्वेर एट 144 बी स्क्वेर एट के 25 तो आ के जाए 12, 5, 13 आ तो बदा खबर ज हुई के जाए 13x1y1 की किमत मूकी तो 1 ने माइनस 1 मूकी x1y1 बराबर माइनस 1 1 आपेल छे ने सॉरी माइनस 1 1 मूके के माइनस 12 माइनस 5 प्लस 82 अपॉन 13 82 में 17 बात करिए 82 में 17 बात करिए के 65 ना छेद में 13 पंचा 65 के आंसर 5 सीम्पल में सीम्पल प्रश्न कहवाय आना सीम्पल प्रश्न हो नहीं बराबर तो आ NTA अभ्यास मॉक टेस्ट पेपर 1 नु संपूर्ण सोल्यूशन है બરાબર જેટલા જેટલા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે અત્યાર સુધી જેડબલની પ્રિપેરેશન નહોતા કરતા અથવા તો આ લોકડાઉનનો ગાળો આવી ગયો એમાં જેડબલની પ્રિપેરેશન મૂકી દીધી હતી જો એનટીએ જ્યારથી એનટીએ હાથમાં લીધું છે નેશનલ ટેસ્ટ એજન્સીએ પેપર કાઢવાનું હાથમાં લીધું ત્યારથી જે એના લેવલ ઓફ ક્વેશ્ચન છે એ મોડરેટ થઈ ગયું છે પહેલાં તો એવું હતું કે હાર્ડ જ ક્વેશ્ચન આવતો બધા કોઈ મોડરેટ ક્વેશ્ચન કે આપણી બુક જે છે એનસીઆરટી બુક એના ઉપર આધારિત ક્વેશ્ચન નહોતા આવતા પણ હવે જે છેલ્લા 2 વર્ષથી જે એનટીએ પેપર કાઢે છે એમાં ઘણા બધા પ્રશ્નો જે છે તમારા એનસીઆરટી બીઝ ઉપર જોઈએ છે આ પેપરમાં તમે જોયું ઘણા બધા પ્રશ્નો બહુ સિમ્પલ હતા બરાબર અને બીજું એક બેરિયર હતું બીજું કયું બેરિયર હતું કે આઈઆઈટીમાં અથવા તો એનઆઈટીમાં એડમિશન લેવું હોય તમારે તો મિનિમમ 75% મિનિમમ 75% તમારે બોર્ડમાં થવા જોઈએ એ બેરિયર જે છે એમએચઆરડી મિનિસ્ટ્રી ઓફ
જે માનવ સંસાધન મિનિસ્ટ્રી છે એણે શું કર્યું છે, એ 75% વાળું બેરિયર હતું એ આ વર્ષ માટે કાઢી નાખ્યું છે. તમારી માટે એક ચાન્સ છે કે આમાં થોડોક સારા પર્સન્ટાઇલ સિક્યોર કરો તમે નેક્સ્ટ એક્ઝામમાં, અને જો સારા માર્ક આવી જાય તો તમે આરામથી જે છે આઈઆઈટી કે એનઆઈટીમાં એડમિશન લઈ શકો. આઈઆઈટી એનઆઈટી સારી કોલેજો છે, એટલીસ્ટ તમે સારું એજ્યુકેશન જે છે સારું એજ્યુકેશન લઈ શકો, અને સારું એજ્યુકેશન જો તમે લીધેલું હોય તો એમ્પ્લોયેબલ હોય તમે, બરાબર. એટલે હું કહું છું બધા વિદ્યાર્થીઓ મારી સાથે છે, આ એક પછી એક પેપર સોલ્યુશનની જે સિરીઝ છે એ પેપર સોલ્યુશનની સિરીઝ સાથે સાથે કરો અને ફરીથી તૈયારી ચાલુ કરો એવી શુભકામના સાથે. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.